બોપ્રિમા હોય તે લોકો રડતા હોય કે ફ્રી પૈસો નથી ઓર નથી પૈસા હોય બધું હોય કે એવું બધું હોય એટલે પીપલ કીપ ફાઇન્ડિંગ પ્રોબ્લેમ્સ તો ઓર બી દુખે જમાને મારી લાયકા જેટલી ચાદર છે એટલા જ પગ ફેલાવી ગયા છે ફિલ્મ બનાવીએ એનું રિકવરી કરતા કરતા અમને 1.5 વર્ષની ઉંમર થઈ શકે એ 1.5 વર્ષની અંદર પાછી કોઈ બીજી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી મળી જાય એ ત્યાં પહોંચે ત્યાં સુધી ફરી અમે પાછા એ પૈસા રોટેટ કરીને પાછા કરીએ અને ધ થિંગ ઇઝ કે મારો મોમ ડેડ પર કેવું હતું બેવ બાજુ હતું સપોર્ટ પણ કરતા હતા અને ના પણ કરતા હતા ઇવન અબ્બા લઈ વાલે શું કરું નાવ તો હી ઇઝ સેન્ડિંગ ટ્રેલર્સ એન્ડ એવરીથિંગ to each and every office friend. My son Utsav. Yes. I would like to tell him I don't think so. I would like to નમસ્કાર, કેમ છો? ગુજરાતી ફિલ્મો એક એવા સમયમાં અત્યારે પહોંચી છે જ્યાં ખૂબ બધા પ્રયોગો થઈ રહ્યા છે, ખૂબ નવા વિષયો આવી રહ્યા છે અને ખૂબ અદ્ભુત કહાણીઓ કહેવા માટે કેટલાક સજ્જ દિગ્દર્શકોએ પોતાની કમર કસી છે. આ ફિલ્મો કોઈક નવો સંદેશ આપે છે, કેટલાક નવા ચહેરા આપે છે, નવો કલાકાર આપે છે અને કદાચ ગુજરાતી ફિલ્મોનો નવો સમય પણ આપી રહી છે. એવી જ એક સરસ મજાની ફિલ્મના કલાકારો સાથે આજે આપણે વાત કરવાના છીએ. સાંજનો વખત છે, સૂરજ ઢળી રહ્યો છે, શિયાળાની ઋતુની છે ને એક મને ન ગમતી વાત એ છે કે બહુ જલ્દી અંધારું થઈ જાય, એટલે સાંજ એટલી બધી જલ્દી માથા ઉપર આવી જાય ને, અને સાંજ પર્સનલી મને બહુ ગમે નહીં, કારણ કે એમ બહુ આમ તમને ગ્લૂમી ફીલ થાય, થોડું ઉદાસ થઈ જવાય, આમ તો ફોર નો રીઝન્સ તમને લો ફીલ થાય. હવે એ તરફ છીએ, વસંત ઋતુનું આગમન થઈ ચૂક્યું છે તારે કે સાંજ થોડી વધારે મોડી ઢળશે અને હવે ધીમે ધીમે ઉનાળો પણ આવશે, એ ગમતું નથી. હવે તો એવું થઈ ગયું છે કે નથી શિયાળો બહુ ગમતો નથી, ઉનાળો ગમતો, ચોમાસામાં બહુ પાણી પડી જાય તોય ગમતું નથી. અને આ બધું જેવી રીતે આવે છે જાણે આપણા જીવનમાં આપણને કંઈ ખબર જ નથી. ઋતુઓએ જે રીતે વાઘા બદલ્યા છે, જે રીતે અચાનક ચહેરો બદલી નાખ્યો છે, જે રીતે એમનું આવાગમન બદલાઈ ગયું છે, સંપૂર્ણપણે આગંતુક જેવી થઈ ગઈ છે આ બધી જ ઋતુઓ, આ બધા જ દિવસો, આ બધો જ સમય. આ ઋતુસંધિના ગાળામાં મોટા ભાગે આપણા સંવાદો થતા હોય છે અને આજે એવી જ એક ઋતુસંધિની સાંજ પર બેઠા છીએ ત્યારે મારી સાથે એટલા બધા મસ્ત મજાના રૂપકડા અને અદ્ભુત ટેલેન્ટેડ કલાકારો જોડાયા છે, જેમની સાથે વાતો કરવાની મજા આવશે, તેમની સફરને જાણવાની મજા આવશે અને તેમની ફિલ્મ વિશે જાણવાની પણ આપણને ખૂબ મજા આવશે. હું છું નૈષદ અને આપ મારી સાથે છો શુદ્ધ દેશી સંવાદમાં, જલસોનો આ ખૂબ લોકપ્રિય ઉપક્રમ. અને આજે એક એવી ફિલ્મના કલાકારો સાથે આપણે મુલાકાત કરવાના છીએ જેઓ ખૂબ જ સ્પષ્ટ છે પોતાની વાતો સાથે, પોતાના વિચારો સાથે અને ખાસ કરીને પોતાની વાર્તા સાથે. મારી સાથે દિલથી અને પ્રેમથી આવકારો આગંતુક ફિલ્મના આ અદ્ભુત કલાકારોને, નેત્રી ત્રિવેદી, ઉત્સવ નાયક અને દિગ્દર્શક નૈતિક રાવલ સાથે. ખૂબ ખૂબ સ્વાગત, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. ખાસ કરીને ઉત્સવ અને નૈતિક, તમારું વ્યક્તિગત રીતે ખૂબ દિલથી સ્વાગત કરું છું, કારણ કે તમે પહેલી વખત અમારા આ કોન્વર્સેશનમાં જોડાયા છો. અને નેત્રી જે રીતે મૂવી, દર મૂવી આવતી રહે છે, મને એવું લાગે છે કે દરેક મૂવીમાં એક જગ્યા તમારે તારા માટે ખાલી રાખવી પડશે. ટચવુડ. એટલે ફરી એક વખત શુદ્ધ દેશી સંવાદમાં આગંતુક ફિલ્મના કલાકારોનો ખૂબ જોરદાર આપણે બધા સ્વાગત કરીએ. ઓકે, કેમ છો તમે બધા? ઓલ ગુડ, ઓલ ગુડ. વાહ, આગંતુક એક ખૂબ સરસ ઇન્ટરેસ્ટિંગ પ્રોમો તમે રિલીઝ કરી ચૂક્યા છો, ગીત આવી ચૂક્યું છે એનું અને પ્રોમો બહુ ઇન્ટરેસ્ટિંગ કટ થયો છે, એટલે ડેફિનેટલી એવી ઉત્સુકતા થાય કે મૂવીમાં શું હશે. એટલે આવું પૂછાય નહીં તોય પૂછવું જ છે, કારણ કે આવા આવા પ્રોમો આવે ને પછી એવું ઈચ્છા થઈ જાય પૂછવાનું કે શું છે મૂવીમાં. એમ ડિરેક્ટર સિવાય બીજો કોઈ ઉત્તમ માણસ નથી આ સવાલ ધારો કે પૂછવું હોય તો. થોડું થોડું મૂવીની અંદર ઘણું બધું છે, ઇમોશન્સ છે, ડ્રામા છે, સરકાઝમ છે, થોડી હલકી કોમેડી છે,
બહુ જ જુદી પ્રકારનું એક્શન છે, સોંગ્સ છે, બધું જ મૂવીની અંદર છે. સાવ બોકસ જવાબ છે, કોઈ ખબર ના પડે. પણ સ્વાભાવિક છે, એ ખબર પડે તો પછી આ સંવાદનો અર્થ નહીં રહે. પણ આઈ એમ શ્યોર કે આ ઇન્ટરેસ્ટિંગ મૂવી બની છે અને કંઈક જુદા જ પ્રકારનો એક વિચાર લઈને આપણી સમક્ષ આવી રહી છે. અને બહુ રૂપકડો ચહેરો પહેલી વખત ફિલ્મી પડદે. Is this your debut? Yeah, this is my debut. Oh my god, then we need to give you a big thank you all the luck. And in film, how are you going to go to you? So, I am new to this thing, but I was 7 years old, I was filled with Sankrayal since my college days. એઝ એન એડી કામ કર્યું છે, એઝ અ ક્રિએટિવ હેડ એક એડ એજન્સીમાં કામ કર્યું છે. આઈ વોઝ ઓલ્સો હેન્ડલિંગ પ્રોડક્શન ઓફ લોટ મેની પ્રોજેક્ટ્સ. ઇવન સર જોડે હું બે કરતા પણ વધુ વર્ષથી હવે તો આઈ વોઝ હિઝ એડી પ્રોડક્શન પણ જોતો હતો. સો મારા માટે નવું નથી, પણ હું લોકો માટે નવો છું, દેટ ઇઝ ફોર શ્યોર. અને આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે લોકો જ્યારે મૂવી જોઈ અને એ લોકો મારો ઓનેસ્ટ રિવ્યૂ આપે, બિકોઝ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ધી વિલ બી સીઈંગ મી ઓન ધી સ્ક્રીન. અને અમારા મૂળમાં જેનું ચિત્ર ચરિત્ર બધું જ બહુ જ ઝડપે સલાક રીતે ગોઠવાઈ ગયું છે, અમારા અમદાવાદના મૂળથી એક હોનહાર કલાકાર આપણી સાથે નીકળી ત્રિવેદે. અમે મૂળ અમદાવાદ. Yes, please. Another interesting movie. Yes. In the list. Yes, bilkul, bilkul. Bohuj interesting. Ane bohuj judha prakar ni film. Aaj sudhi jitlo bhi kaam kariyu chhe. Theater hoy ke cinema hoy. Bande maathi, this is one of the unique works that I count. Okay. Ane promo bohuj saras kapayo chhe. Ne thik umbaram rakesh. જે રીતે હિતેનભાઈ થોડી વાત કરે છે, જે રીતે તમે સસલું ને એ આખી આખી પંચતંત્ર જેવી આખી ફીલ આપવાની કોશિશ કરી છે, અને બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે. હમણાં આપણે એક ચર્ચા પણ કરતા હતા ઓફ ધ રેકોર્ડ કે છેલ્લે કેટલીક જે મૂવીઝ આવી છે બધાનો લગભગ સબ્જેક્ટ્સ ક્રાઇમ, થ્રિલર, સસ્પેન્સ, ડ્રામા એ પ્રકારનો છે. સો અને તમને કદાચ એ જોનર ત્રણ ચાર કારણો છે. એક તો એઝ અ ફિલ્મ મેકર મને એવું લાગે છે કે એઝ અ ડિરેક્ટર થ્રિલર અને સસ્પેન્સ બે એવા જનરે છે જેમાં આઈ કેન શો માય એબિલિટીઝ ટુ ધી બેસ્ટ. ડ્રામા એવો જનરે છે જેમાં યુ નીડ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એન્ડ એક્ટર્સ. રોમાન્સ બી એક જનરે છે જેમાં યુ નીડ વેરી ગુડ મ્યુઝિક એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. બટ જે થ્રિલર થઈ ગયું ને સસ્પેન્સ થઈ ગયું એવા થોડાક સબ્જેક્ટ થઈ ગયા એમાં યુ નીડ અ વેરી ગુડ શોર્ટ ટેકિંગ ઇન યોર ડિરેક્ટોરિયલ સ્કિલ્સ. એબ્સોલ્યુટલી. એટલે બિંગ અ ડિરેક્ટર મને એમાં વધારે મજા આવે છે કે આમાં હું મારા હાદસા વધારે સારી રીતે કરી શકીશ, મારું બેસ્ટ આપી શકીશ. ઓકે, સો દેટ્સ વાય ધીસ કાઇન્ડ ઓફ રીઝન્સ આઈ ચૂઝ. સેકન્ડલી, દરેક ટાઈપનો જનરેની એક ડિમાન્ડ હોય છે એવું મારું માનવું છે. સો એક ઇફ આઈ વિલ મેક અ રોમેન્ટિક ફિલ્મ, આઈ વિલ મેક ઇટ અ ગ્રીન ફિલ્મ વિથ અ ગ્રીન ટીઅર. ઓકે, એટલે એના માટે હજી હું મને લાગે છે હજી થોડું સમય પડશે. યસ, હજી થોડો સમય. સો વોટ બેસ્ટ આઈ કેન ડુ ઇઝ કે એક આવી વાર્તાઓ જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય, જે બહુ કેચી હોય, જે તમને એઝ ઓફ ધી સીટ રાખે, જેમાં મને ડિરેક્શન કરવાનું મજા આવે, જેમાં હીરો હિરોઈન નહીં બટ કેરેક્ટર્સ હોય, આર્ટિસ્ટને કામ કરવાની મજા આવે, એ લોકો પાસે એક જર્ની હોય સ્ટાર્ટ ટુ એન્ડ કેરેક્ટર્સની. તો આવા સબ્જેક્ટ્સ જે હોય છે આવા પ્રોપર ફિટ બેસ્ટ હોય છે. પ્લસ એક બજેટ કન્સ્ટ્રેન્ટ પણ હોય તો એ રીતે પણ આપણે ધ્યાન રાખવું પડે કે આવી બધી વસ્તુઓ થોડું પહેલાંના ટુ ધુ ગ્રેન્ડિયર આખું ઊભું કરવા જતાં એની કમ્પેરિઝનમાં બહુ ઓછું જતું હોય છે, વિચ ઇઝ વેરી પ્રેક્ટિકલ ધીઝ ડેઝ ટુ. So that's why this kind so, of આ પ્રકારનો જોનર એક્સપ્લોર કરવાથી બજેટ પણ ખાસું કાબુમાં રહી શકાય, રાખી શકાય, એવું કંઈ ખાસ છે? ખાસ ટીપ કોઈને એવું કરવું હોય? બજેટ કાબુ રાખવો તો એક આર્ટ છે, સમજો. એવું જરૂરી નથી કે આવા સબ્જેક્ટ લેશો તો બજેટ તમારો કાબુમાં આવે. સો વી આર સ્ટીલ લર્નિંગ દેટ ક્રાફ્ટ. એ અમે આર્ટ શીખી રહ્યા છે, ધીમે ધીમે કેવી રીતે કરવું પહોંચી રહ્યા છે.
એટલે એવું જરૂરી બિલકુલ નથી કે આવા સબ્જેક્ટ લીધા તો તમારું બજેટ બચી જાય, કે કદાચ એક અંધારું ઓરડો, થોડા કેમેરા એંગલ્સ, થોડી લાઈટો, ઓછા કેરેક્ટર્સ ઇન ધ ન્યુ મૂવીઝ ડન. નો નો, આઈ ડોન્ટ થિંક સો, આઈ ડોન્ટ થિંક સો. અને સી ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન ધી મોટો. સો બેઝિકલી હું આવ્યો છું અહીંયા ફિલ્મ મેકર બનું, મારે વાર્તાઓ કેવી છે, મારે એવી વાર્તાઓ કેવી છે જે મારે કેવી હોય, જે કદાચ મને જોઈ ગમતી હોય, તો એવા જ એવી વાર્તાઓ કહેવાનો મને જ્યારે મોકો મળે છે ત્યારે એવી વાર્તા કે રિક્વાયરમેન્ટ હોય તો એ ટાઈપનું ઓરડું ને ઓછી લાઈટો ને બધું દરેક ફિલ્મની અંદર તમે એવું નાખી દેશો કે મારે લો બજેટ માટે વાર્તા બનાવી છે, ઇટ ઇઝ અ રોંગ ક્રાઇટેરિયા. વાર્તાને રિક્વાયરમેન્ટ હોય તો તમે એવું યુઝ કરો, બટ એવું યુઝ કરવા માટે વાર્તા બનાવો ઇઝ આઈ થિંક નોટ અ ગુડ સાઇડ. એબ્સોલ્યુટલી. ઇટ્સ અ યોર એક્સપ્લોરેશન ઇઝ ક્વાઇટ ડિફરન્ટ, રાઈટ? તમે એડી રહ્યા, તમે ક્રિએટિવ ડિપાર્ટમેન્ટમાં રહ્યા, આ ફિલ્મ સાથે તો એક નવી ભૂમિકા પણ છે કે તમે પ્રોડ્યુસર ના રોલમાં પણ છો, એટલે યુ આર ધ પાર્ટ ઓફ ધ પ્રોડક્શન, આઈ મીન પ્રોડ્યુસર્સ ધીસ થિંગ, રાઈટ, ટીમ, અને એક્ટર પણ છો. આ બધા સેગમેન્ટમાં શું ફિલ્મને કઈ રીતે જુઓ છો? જ્યારે ક્રિએટિવ ડિપાર્ટમેન્ટમાં હતા ત્યારે ફિલ્મ કઈ રીતે જોતા હતા, આજે એક્ટર તરીકે કઈ રીતે તમારી દ્રષ્ટિમાં ફેર પડ્યો છે, એડી તરીકે તમે શું જુદું અનુભવ્યું પડદાની પાછળ ને પડદાની પડદા ઉપર રહીને, કેટલું શું એંગલ્સ બદલાયા, કઈ વ્યાખ્યાઓ બદલાઈ? સી ફર્સ્ટ ઓફ ઓલ લાઈક વિલ ગો બાય યોર લાઇન્સ ઓફ ક્વેશ્ચન. એબ્સોલ્યુટલી. પ્રોડ્યુસર હું એકલો નથી. ઓકે, તમારી ટીમ છે? હોલ ટીમ, હોલ ટીમ. તો કેવું છે કે એ મારા માટે બર્ડન નથી, અને મોર ઓવર આઈ એમ ન્યુ પર્સન ટુ ધી ટીમ એઝ વેલ. તો મારું તો કેવું છે, લર્નિંગ એક્સપિરિયન્સ ચાલે છે અત્યારે. તો પેલું એમ કોલેજમાં ગયો હોઉં અને બધી વસ્તુ શીખી રહ્યો છું ને, અને મને શીખવાની બહુ મજા આવે છે. તો મારો તો એ ફેસ ચાલે છે, તો મારા માટે એ બર્ડન નથી. પ્લસ વોટ આઈ ફીલ ઇઝ કે ધીસ ઇઝ લાઈક ફિલોસોફી ઓફ માય લાઈફ, નથી બધા ઉપર થોભવી, પણ અગેન આન્સરિંગ યુ કે તમારી લાઈફ તમને જે વસ્તુ આવવાની હોય એના માટે પ્રિપેર કરતી હોય છે. ઓકે, સો મેં એડી કર્યું, એમને અસિસ્ટ કર્યા, તો આજે એઝ એન એક્ટર જ્યારે હું એમનો એક્ટર છું, તો કસે ને કસે યુ નો કે અમને આ જ વસ્તુ જોઈતું છે, તો તમારે વધારે ફાંફા ના મારો, યુ નો કે સરને આ હું આપી દઈશ ને, હીલ બી સેટિસ્ફાઈડ. તો એ કામ કરી ગયું. અગેન લાઈક ક્રિએટિવ હેડ હતો, પ્રોડક્શન સંભાળતો હતો, તો કસે જ્યારે મારે ઇનપુટ આપવા હોય, જ્યારે તમે પ્રોડ્યુસરની વાત કરો છો, તો એક તો ઇનપુટ્સ આપવામાં પડતો નથી, બીકોઝ આ લોકો મારા કરતાં 100 દરજે વધારે એક્સપિરિયન્સ છે. આ હાફ ઓફ માય લાઈફ મારી જે એજ છે તેના કરતાં હાફ એજ થી તો એ લોકો કામ કરે છે, નોટ ઇવન હાફ. વોટ અ ક્લેરિટી. સો મારું બનતું જ નથી એ લોકોને ઇનપુટ આપવાનું, પણ જ્યારે મને પૂછવામાં આવે કે લાઈક વોટ ઇઝ યોર સે, અને બીંગ વેરી ઓનેસ્ટ ધીસ ગાય, એમણે મને કોઈ દિવસ એ રીતે ટ્રીટ નથી કર્યો કે ભાઈ તું નયા હે તેરે કો કેસે પતા. હી ઓલવેઝ કમ એન્ડ આસ્ક કે ચલ કિસી સે ભી, મતલબ ઇટ્સ નોટ ઓનલી મી, ઓન સેટ એની વન, ઇફ હી ફીલ્સ નોટ ઓન સેટ બટ વાઇલ વી આર ડિસ્કસિંગ, કે કોઈ પણ નાનો વ્યક્તિ હોય કે અચ્છા વોટ ડુ યુ ફીલ, તો એ બધાના ઇનપુટ્સ લે છે. એમનો મેઇન મોટો એ છે કે ફિલ્મ સારી બનવી જોઈએ, ના કે હું ડિરેક્ટર છું, હું ડિરેક્ટરની સીટ ઉપર બેઠો છું તો હું કહું એ થવું જોઈએ. સો વિચ ઇઝ વેરી ગુડ પાર્ટ અબાઉટ હિમ, જ્યારે એ મારી પાસે ઇનપુટ માંગે તો આઈ ફીલ કે સર મને એવું લાગે છે કે આ કરી શકે, ઇફ હી ફીલ્સ કે આ બરાબર છે તો હી વિલ ટેક ઇન ટુ કન્સિડરેશન એન્ડ હી વિલ ફોલો ઇટ. એબ્સોલ્યુટલી. Absolutely. મિત્ર, એવું થાય છે કોઈ તમને પૂછે જ નહીં અથવા બધું પૂછે? તારો અનુભવ? બંને બંને થયું છે. શી ઇઝ વેરી ક્લિયર. હા, એટલે કોઈ ઘણા વખતે એવું થયું છે કે અરે યાર, એટલે યુ હેવ આઈડિયાઝ, યુ વોન્ટ ટુ શેર બટ યુ ડોન્ટ ફીલ લાઈક શેરિંગ, એટલે એવું ઘણા બધા લોકો જોડે થયું છે. અને એવું બી થયું છે કે મેં પહેલા બી એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે એક સેફ સ્પેસ બની છે કે જેમાં યુ કેન કોન્ટ્રીબ્યુટ, યુ હેવ ધેટ, યુ નો, તમને એવું લાગે કે હા મને અંદરથી યુ ગેટ ડિફરન્ટ આઈડિયાઝ કે અરે આવું કરી શકાય, આવું કરી શકાય, આપણે આમ કરીએ તેમ કરીએ, એવી રીતે એક ટુ વે કમ્યુનિકેશન બી બિલ્ડ થયું છે. એટલે યા, આઈ મીન આઈ હેવ બીન ઇન બોથ ધ પ્લેસીસ એન્ડ આઈ હેવ વર્કડ વિથ બોથ ધ કાઇન્ડ ઓફ પીપલ. જેમ કે અમે લોકો ફિલ્મ રિલીઝ પહેલા જયારે વાત કરતા હતા ત્યારે આઈ ગીવ સર્ટન સજેશન્સ કે આપણે આવું કરી શકીએ, આવું કરી શકીએ, કે હા ધીસ ઇઝ સમથિંગ વી કેન થિંક અબાઉટ. તો એ રીતે બહુ સારી સ્પેસ, આવી સ્પેસ હોય ને,
તો દેટ ઇઝ ધ બેસ્ટ. પેલામાં અકળામણ થાય કારણ કે તમને કરવું છે, તમારી ફિલ્મ છે, તમારો પ્રોજેક્ટ છે, એટલે તમને પણ કરવું છે એના માટે. પણ પછી તમે એક બાઉન્ડ્રીમાં આવી જાઓ છો કે ના મારાથી આવે તો નહીં થાય, એટલે એમાં તમને ફ્રસ્ટ્રેશન આવે કે ના યાર મારે કહેવું છે, આઈ ઓલ્સો વોન્ટ ટુ કોન્ટ્રીબ્યુટ, પણ કઈ વાંધો નહીં. દિગ્દર્શક તરીકે તમારે કેટલી ક્લેરિટી કે આપણો દર્શક પણ કે ગુજરાતી દર્શક કદાચ આ પ્રકારના વિષય સાથે કેટલો કમ્ફર્ટેબલ થઈ શકે? આપણે મોટા ભાગે આપણા માટે એવું કહેવાય છે કે આપણે પેલું પારિવારિક મનોરંજનને થોડું વધારે પ્રિફર કરીએ છીએ, બહુ બહુ તો થોડી બોલિવૂડનું રોમેન્ટિક મૂવીઝ એન્ડ સ્ટફ લાઈક દેટ, ત્યારે આ પ્રકારની મૂવી થોડી વધારે પડતું સાહસ થઈ જાય છે દિગ્દર્શક માટે. એવું તમને ક્યારે લાગ્યું છે તમને આખી આ પ્રક્રિયામાં? બે ત્રણ મૂવી સીરી આવી ગઈ એ પછી. ના, ટુ બી વેરી ફ્રેન્ક, મને એવું બિલકુલ નથી લાગ્યું. આના પહેલાંની પણ જે મેં ફિલ્મો બનાવી છે એ બધી પણ નજીક નજીક હતી, સેમ કોન્સેપ્ટ પણ નહોતો, નજીક નજીક હતી. તો સી, મારું ટુ બી વેરી ફ્રેન્ક, અગર આપણે શરૂઆતથી શરૂ કરીએ ને તો મારું એવું માનવું છે કે અત્યારે વી ઓલ આર ઇન ધી સ્ટેજ ઓફ એક્સપેરિમેન્ટ. કરેક્ટ, વી આર એક્સપ્લોરિંગ સિનેમા. રાઈટ રાઈટ. અને ઓડિયન્સ ઇઝ એક્સપ્લોરિંગ ગુજરાતી ફિલ્મ્સ એઝ વેલ. રાઈટ. ઓકે, તો વિથ ઈચ ફિલ્મ હું થોડા વધારે લોકોને મારા બનાવી શકું છું. પહેલી ફિલ્મમાં હું 10 લોકોને બનાવી શકું, બીજી ફિલ્મે 15માં અને ત્રીજી ફિલ્મે 30 લોકોને મારા બનાવી શકું. તો એક મારા એક નાનકડો વર્ગ ઊભો થયો છે જે લોકોને હવે ખબર છે કે મારી ફિલ્મ કેવી આવવાની છે અથવા કેવી ટાઈપની ફિલ્મ બનાવું છું. તો અગર મને આવી ફિલ્મો બનાવી ગમે છે અથવા તો હું આવી ફિલ્મો બનાવું છું તો મારા જેવા જ ઘણા બધા લોકો હશે જે લોકોને આવી ફિલ્મો જોવી ગમતી હશે. સો દેર ઇઝ એન ઓડિયન્સ ફોર ઓલ કાઇન્ડ ઓફ જનરેસ. હવે રહી વાત અત્યારે આવી ફિલ્મોની, તો એક લોકડાઉનના લીધે એક એવો ફેઝ આવ્યો છે કે પીપલ હેવ ઓપન્ડ અપ ટુ વર્લ્ડ સિનેમા. બરાબર છે, તો થ્રિલર લોકોએ પસંદ કરવાના ચાલુ કર્યા છે. લોકોને થ્રિલર્સ લોકડાઉન પહેલા આટલા નહોતા કારણ કે એ જોયું જ નહોતું. એક લોકડાઉનમાં બધા જ ઘરે બેઠા એટલે બધા દરેક જાતના જોઈને એકને એક જોઈને કંટાળી ગયા, બહુ કોમેડી હોય અલગ જ. એમાં એમાં પીપલ હેવ સ્ટાર્ટેડ એક્સપ્લોરિંગ થ્રિલર જોનરના ઇન લાઈકિંગ ઇટ ઓલ્સો. લાઈકિંગ ઇટ ઓલ્સો, મે બી ધેટ્સ ધ રીઝન કે અત્યારે એક પછી એક જેમ આપણે વાત થઈ લોકોને લાગી રહ્યું છે કે એક પછી એક થ્રિલર આવી રહ્યું છે. બટ ધેટ્સ ધી નીડ ઓફ એન આર આપણું શું બજેટ છે, પેલા લોકોનું શું બજેટ, એટલે આપણે એ જે બાર સેટ થઈ ગયો છે એ બાર એ લોકોને નીચો ના લાગે એવી ફિલ્મો આપણે આપવી પડશે જેનાથી એ લોકો સેટિસ્ફાય થાય કે અચ્છા તમને આગળ આ ફિલ્મ ગમશે તો તમે બીજાને જઈને કહેશો જો અમારી ગુજરાતીમાં બી આવી ફિલ્મ બને છે. અને એ જ એક યુથ વર્ગ છે જે નેટફ્લિક્સ જોનાર છે, એને અગર આ વાર્તા એને એવી લાગી કે નેટફ્લિક્સ વાળા જો હોલિવૂડ વાળા બનાવતા વેસા અમને બનાવે તો એ ઓટોમેટિકલી બીજા ચાર જણને કહેશે, ને તો ધીમે ધીમે એક માર્કેટ ઊભું થશે. મિત્રી, ડ્યુ અગ્રી ટુ ધીસ? કારણ કે તારો અનુભવ કદાચ આમાં થોડો વધારે કામ એવી રીતે લાગી શકે કે તે ઘણા બધા જોનર્સ એક્સપ્લોર કર્યા છે અને છેલ્લા 5-7 વર્ષથી યુ આર ધ એક્ટિવ મેમ્બર ઓફ ધીસ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી. જુદા જુદા વિષયો સાથે ગુજરાતી દર્શક પોતાની સાથે પોતાની જાતને કેવી રીતે સાધે છે, કઈ રીતે પોતાને જોડે છે, તારો એક્ટર તરીકેનો અનુભવ શું કહે છે, કંઈ ખૂટે છે, થોડું વધારે આપી દઈએ છે, વોટ ડુ ધે એક્સપેક્ટ? આટલી બધી સુંદર વિચારો આવવા છતાં, આટલા બધા સરસ મજાના સબ્જેક્ટ્સને લોકો જુદી જુદી ટ્રીટમેન્ટ આપીને આપણી સમક્ષ લાવે છે, છતાં હજી જોઈએ એવી યુ નો પેલી મૂવી જે ચાલવી જોઈએ એવું કશું થતું નથી. એક્ટર તરીકે તને શું લાગે છે, ક્યાં આપણે શું લેક કરીએ છીએ, કરીએ છીએ? મને એવું લાગે છે કે ઘણા સ્ક્રિપ્ટ લેવલ પર આઈડિયાઝ બહુ જ મસ્ત હોય છે, પણ જેમ તમે કીધું કે નવા નવા વિષયો છે કે જુદા જુદા સબ્જેક્ટ્સ છે તો એ સ્ક્રિપ્ટ લેવલ પર બહુ જ સુંદર હોય છે, પણ વેન ઇટ કમ્સ ઓન બિગ સ્ક્રીન આઈ ડોન્ટ નો વોટ હેપન્સ ઇન ધ ટાઈમ ઇન બિટવીન. લાઈક સમટાઈમ્સ તમે એઝ એન એક્ટર જ્યારે શૂટ કરતા હો ને ત્યારે જ તમને ખબર પડી જાય કે નહીં યાર એ જો સોચા થાય વેસા નહીં બન રહે, કે પછી મે બી ઇફ યુ આર સીન ધ ફિલ્મ ઇન યોર ડબ એડિટમાં તો તમને એવું થાય કે ના 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 આવું તો નહોતું વિચાર્યું કે આવું આઉટકમ આવશે, યુ નો. તો એ એ ખબર નહીં, સમથિંગ હેપન્સ ઇન ધી એક્ઝિક્યુશન. એટલે વિષય વસ્તુ સરસ, પણ પછી જયારે એને પડદા ઉપર લઈ આવો ત્યારે કઈક અલગ થઈ જાય છે. આઈ થિંક એ વસ્તુ એ એક બેરિયર છે કે જે કોન્ટેન્ટને ઓડિયન્સ
સુધી પહોંચતા અને ઓડિયન્સને એ કોન્ટેન્ટ ને ગ્રીપ કરતા એ વસ્તુ એ બેરિયર વચ્ચે આવી જાય છે એવું મને ફીલ થાય છે. અને બીજી વસ્તુ એ છે કે જેમ હું દર વખતે કહું છું કે એક ફિલ્મ સરસ આવી પછી બીજી એના પછી બે ફિલ્મ ખરાબ આવીને તો ઓડિયન્સને ટ્રસ્ટ ઇશ્યુઝ થઈ જશે કે આ ફિલ્મ બહુ મસ્ત છે ચલો જોવા જઈએ, અને પછી ગયા જોવા, ટ્રેલર વેલર બહુ ગજબ છે આ છે તે જોયા, પછી ડિસઅપોઇન્ટ થયા ને પછી એમને એવું થશે કે ના યાર આ ફિલ્મ એના કરતા પેલો બે ત્રણ લોકો જોઈને કે ને તો માનું. એટલે એ વસ્તુ થયા જ કરે છે. અને મને એવું લાગે છે કે જો એક સાથે સરસ કન્ટેન્ટ વિથ સરસ એક્ઝિક્યુશન વાળી ફિલ્મો આવશે ઇન કન્સિસ્ટન્સી, હું એવું નથી કહેતી કે દર બીજી ફિલ્મ એવી હોય, પણ એટલીસ્ટ વર્ષમાં 6-7 ફિલ્મ બી એવી આવશે ને તો મને એવું લાગે છે કે એ ઓડિયન્સ બેઝ ને એ ટ્રસ્ટ બિલ્ડ થશે. એબ્સોલ્યુટલી. મને લાગે છે કે પ્રોમો કટ કરવામાં તો વી હેવ માસ્ટર્ડ ધ આર્ટ. એટલે પ્રોમોઝ તો બધાને બધી જ મૂવીઝના એટલા બધા સુંદર સુંદર ને એટલા બધા ગ્રીપિંગ આવે છે કે આ તો જોવી જ પડશે, આ તો ના જોઈએ તો નહીં ચાલે. પછી ફિલ્મોમાં જ બોભાળા નીકળે છે ત્યારે એમ ચોક્કસ થઈ જાય કે યાર તો આછી પ્રોમો કટ કરો, આછી મૂવી બનાવો. એમ ઓકે, જો પડદા પાછળ છો, પડદા ઉપર છો, આ બંને ના જવાબો તમારી સામે છે. વોટ યુ ફીલ ઓન ધીસ? ઓન ધીસ કેમ આપણે દર્શકો સાથે સહેજ કનેક્ટ કરતા હંમેશા થોડું ચૂકી જઈએ એવું લાગે છે કે કંઈક છૂટે છે ખૂટે છે? સી, બિંગ વેરી ઓનેસ્ટ, કે જે બધા આવીને કહે છે કે વી આર ઇન ટ્રાન્ઝિશન ફેઝ, વી આર ઇન ટ્રાન્ઝિશન ફેઝ, બટ વોટ આઈ ફીલ ઇઝ કે ઇફ આપણું કન્ટેન્ટ સારું હશે ને અને બે લોકો બહાર જઈને બોલશે કે આ કન્ટેન્ટ સારું છે, લોકો નેટફ્લિક્સ પર જે વસ્તુઓ આવતી હતી, લાઈક આઈ એમ ગિવિંગ એક્ઝામ્પલ ઓફ માય ફાધર, મારા પપ્પા ન્યૂઝ ચેનલ સિવાય કશું ના જોતા, અને વેન લોકડાઉન કેમ તો ફેમિલી મેન આવ્યું હતું અને બધા સારી સારી વેબ સિરીઝ આવી હતી, સો આઈ ટોલ્ડ માય ફાધર કે તમે જો તમને મજા આવશે, અને હી વોઝ બિંજ વોચિંગ ઇટ, લાઈક એમ નવ નવ એપિસોડ બેસીને જોતા હતા. સો વોટ આઈ ફીલ ઇઝ કે એવું કશું નથી કે આપણે ઓડિયન્સ આપણને જોવા નથી માંગતું. ઇફ વી ગીવ ધેમ, એન્ડ આઈ એમ ટોકિંગ ફ્રોમ ઓડિયન્સ પર્સપેક્ટિવ, કે ઇફ ઓડિયન્સને સારું કન્ટેન્ટ આપણે આપીએ છીએ તો લોકો પેલું કેવું ને માઉથ પબ્લિસિટીથી લોકો આવે જ છે, અને કેટલી બધી ફિલ્મો આપણે માઉથ પબ્લિસિટીથી જ ચાલતા જોઈએ. સો આઈ ડોન્ટ થિંક સો કે આપણે બેરિયર વચ્ચે મૂક્યું છે. It is just in our discussion કે ભાઈ આ બેરિયર છે છે છે, એટલે સાયકોલોજીકલી વી આર ટેલિંગ અસ રાઈટ. નહીં કોઈ ફિલ્મ મેકર તરીકે આવું પ્રેશર ખરું, આમ સતત એવો સ્ટ્રેસ રહે કે લોકો ઓટીટી પર બહુ જુએ છે, ગજબ એક્સપ્લોર કરે છે, એક તો કોરિયન મૂવીઝ કંઈક નવી જાય છે જીવનમાં, એક આખો નવો દેશ ઉમેરાઈ ગયો હોય ને મારી સ્મૃતિમાં, એવું મને લાગે છે. મેં જોઈ જ નથી બધા કે ડ્રામાને બહુ કરે, મને ખબર જ નથી. એટલે મને એમ થાય કે આ લોકો ક્યાં હતા, ને આ લોકો હતા તો હું ક્યાં હતો, હવે કેમ અચાનક આવી ગયા. પણ યુ નો હિન્દી ને તમિલ ને તેલુગુ ને ઓલ રિજનલ મૂવીઝ એન્ડ ધેન ઇન્ટરનેશનલ વર્લ્ડ સિનેમા, આ બધા વચ્ચે ગુજરાતી ફિલ્મ મેકર તરીકે સ્ટ્રેસ રહે છે કે બોસ આપણે બહુ હાર્ડ સબ્જેક્ટ ડીલ કરી રહ્યા છે, ગણિતના પેપર જેવું લાગે છે. એક સેકન્ડ, યસ, તમે મારો આન્સર આપી દીધો. કે ડ્રામા તમારા માટે હતું જ નહીં, બટ ઇટ કેમ ટુ યુ, હાઉ લોકોએ કીધું. સો ધેટ ઇઝ ધ સેમ વે જે હું તમને કહી રહ્યો હતો. પ્લીઝ, એબ્સોલ્યુટલી, યસ. નહીં જરાય મને કોઈ સ્ટ્રેસ નથી લાગતો. સી, બહુ જ સિમ્પલ વસ્તુ કહું, હું તો એક લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું. મારો સપનો ખાલી એટલો હતો કે મારે મારી સ્ક્રીન, મોટી સ્ક્રીન ઉપર નામ જોવું છે, ડિરેક્ટેડ બાય નિતિક રાવલ. વાહ, ધેટ્સ ઇટ. આઈ કેમ હિયર ટુ મેક ફિલ્મ્સ. આઈ મેડ ફિલ્મ્સ એન્ડ આઈ એમ સ્ટીલ મેકિંગ ફિલ્મ્સ. વાહ વાહ, મને બીજી આજે કોઈ વસ્તુ. વાહ, આઈ કીપ મેકિંગ ફિલ્મ્સ. ઓફ કોર્સ. અને આ જેટલું બી તમે વલસીના વિશે કીધું એ બધું ભલે અત્યારે લોકોને ખ્યાલ આવ્યો અથવા અત્યારે લોકોની સામે આવ્યો, આઈ હેવ સીન ઓલ ઓફ ધીસ બીકોઝ આપણે ફિલ્મી કીડા છે, આપણે બધું જોતા જ હોય છે, એટલે આ બધું જ ઘોડીને પી ગયા છે. અને એવું ક્યારેય નથી કર્યું કે આની છબી આપણા સિનેમામાં દેખાય. મારે અમુક વાર્તાઓ કેવી છે, એ વાર્તાઓ મારે મારી રીતે કેવી છે, મને એ વાર્તાઓ કહેવાનો ચાન્સ મળતો રહે, હું ફિલ્મો બનાવતો રહું, દેટ્સ ઇટ. આટલી જ જરૂરિયાત, આટલી જ જરૂરિયાત છે. અને કોઈ બીજી વસ્તુ બી હું એ અહીંયા જોવા દઉં કે હમણાં જે આપણે ડિસ્કસ કર્યું કે આપણે ઓડિયન્સ સાથે કનેક્ટ થવામાં ક્યાંક પાછળ હટીએ છીએ ક્યાંક, મને તો એ પણ નથી લાગતું કે આપણે ઓડિયન્સ સાથે કનેક્ટ નથી થઈ ગયા. ઓકે, વી આર ગેટિંગ કનેક્ટેડ, અને ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન યોર ડેફિનેશન ઓફ કનેક્શન. If I am sitting here in Jalso, I am connected to audience. Right, right. That's true. So,
આપ બનશે કે મારે 100 કરોડની ફિલ્મ 200 કરોડની ફિલ્મ 10 કરોડની ફિલ્મ મારું મેરા જોલા ઇતના મેં ફેલાવું જેટલી મારી ચાલે તો આઈ એમ હેપી મને તો લાગે છે મારી દરેક ફિલ્મ કનેક્ટ કરી છે મારી દરેક ફિલ્મ મારે જ્યાં જેટલા લોકો સુધી પહોંચ્યો હતો હું પહોંચ્યો છું મારે એવા કોઈ બિગ નંબર્સ ક્યારેય હતા નહીં મારી આશા નહોતી અને મને ખબર પણ હતી કે હું ફિલ્મ બનાવી રહ્યો છું કયા વાત મારે બનાવું છું આના પહેલા 47 ધનસુભાઈ હતી ઇટ વોઝ અ વન શોટ ફિલ્મ હવે કોઈ લિમિટને નથી સમજ પડતો આઈ વોઝ વેરી મચ અવર બટ આઈ વોન્ટેડ ટુ એક્સપ્લોર ધીસ થિંગ કે વન શોટ ફિલ્મ બનાના હે કબ બનાયેગી અબ નહીં બનાયેગી તો કબ બનાયેગી ક્યાંથી તો શરૂઆત કરવી પડશે So we took the risk, we made it. અને અમે બનાવીને આગળ વધી ગયા અને પછી બીજી ફિલ્મ બનાવી દીધી સો ઇટ્સ તો મારા અને જેટલા લોકો અને તમે પ્રાઇમ પર જઈને કે જે કાંઈ બી ઓટીટી પ્લેટફોર્મ્સ પર છે ત્યાં જઈને તમે લોકોની કમેન્ટ્સ વાંચી શકો છો જેટલા લોકોએ જોઈ છે જેટલા લોકો આવી ફિલ્મોના રસિયા હશે એમને જેટલા લોકોને આવી ફિલ્મો સમજ પડતી હશે એ લોકોને ખબર બી પડી છે એ લોકોને ગમી પણ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો સવાલ છે એ એટલું બધું સકારાત્મક રીતે રચનાત્મક રીતે દરેકે દરેક મુદ્દાને દરેકે દરેક વિષયને જુએ છે કે ઇન્ટરવ્યુઅર તરીકે બહુ તકલીફ પડે કે આમની જોડે શું કઢાઈશું પણ એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીના લવર કે સ્પેક્ટેટર તરીકે તમને એવું લાગે કે ના આ આ અપ્રોચ છે જે કદાચ આપણી ઇન્ડસ્ટ્રીને અત્યારે જરૂર છે અને કદાચ આ એ રીતે આપણી આખી ઇન્ડસ્ટ્રીને એક સ્તર ઊંચું લઈ જશે એક વખત જોરદાર તાળીઓ વચ્ચેથી ઉઠીને જતા રહો એનાથી મારી વાર્તાને કોઈ ફેર પડતો નથી અનધર હ્યુજ રાઉન્ડ ઓફ એપ્લોઝ ઓકે નેત્રી ઉત્સવ નૈતિક તમારે તમારી મૂવી માટે કંઈ કહેવું હોય તો પ્લીઝ ઇફ યુ વોન્ટ ટુ અપીલ પીપલ ગ્રીપિંગ ફિલ્મ છે યુ વિલ બી ઓન ધી એજ ઓફ યોર સીટ પ્લીઝ જોવા જજો અને ફ્રેન્ડ્સ ને લઈ જજો ફેમિલી ને લઈ જજો આજુબાજુ વાળા નેબર્સ ને લઈ જજો ડિસઅપોઇન્ટ નહીં થાવ બહુ જ મજા આવશે પ્લીઝ ગો એન્ડ વોચ જો તમને ટ્રેલર ગમ્યું હોય તો ફિલ્મ તમને ટ્રેલર કરતા પણ વધારે ગમશે એવું ખાતરી આપું છું અને તમે ફિલ્મ જોવા આવશો તો અમે અમારા તરફથી 110% પ્રયત્ન કર્યો છે કે અમે તમને એન્ટરટેન કરી શકીએ સો પ્લીઝ ડુ વોચ ફિલ્મ ઓન 17th of February અને જતા જતા મને એક બીજો સવાલ પૂછો છે અમારે હિતેન કુમારને શેમાં જોવાના આ મૂવીમાં જોવાના કે સમાંતરે બીજી મૂવીના પ્રોમોમાં જોવાનું અમારે શું કરવું તમને હિતેન કુમાર જે ફિલ્મમાં ગમે હોય તમારે હિતેન કુમારની એ ફિલ્મ દેખવાનું તમને બધા ફિલ્મમાં ગમે હોય કે બતાવો એક વખત આ વસ્તુ પર પાછી તાળી પાડવી જોઈએ એક વખત જોરદાર તાળી અને હિતેન સર વી મિસ યુ અમને અહીંયા તમારી એનર્જી અને તમારા તમારી ઉર્જાની સખત 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 અત્યારે ખોટ ચાલી રહી છે દરેક વખતે તમે આવો છો અને દરેક વખતે આપણે એટલી બધી મસ્ત ઉષ્માભરી ચર્ચાઓ કરીએ છીએ વાતો કરીએ છીએ આજે તમે નથી અમને બહુ તમારી ખોટ ચાલી રહ્યા છે વી મિસ યુ એન્ડ વી વિશ યુ ઓલ ધ લક ફોર એવરી પ્રોજેક્ટ ઓફ યોર્સ એન્ડ વિશ યુ ઓલ ધ લક ફોર ધીસ થેન્ક યુ સો મચ થેન્ક યુ આગળ બહુ જલ્દીથી તમારા નજીકના સિનેમા ઘરોમાં જોવા જજો સરસ મજાનો આ સંવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે સમય છે એ તોફાનનો જે કરવા માટે અમે ઘણા બધા જાણીતા છીએ અને બિલકુલ એક કોફીવાળા શોથી ઇન્સ્પાયર્ડ છેલ્લા ખાસા સમયથી અમે હેમ્પરની વ્યવસ્થા નથી કરી શકી પણ છતાં આ સવાલ જવાબ અમારા માટે બહુ બહુ મોટું બહુ મોટી અચીવમેન્ટ જેવું છે એટલા માટે કારણ કે આ સવાલ જવાબની રાહ પર શુદ્ધ દેશી સંવાદના 50 વધારે એપિસોડ્સ થઈ અને હજી
એ ઉત્સાહ સભર નવા ચહેરાઓને કે સ્થાપિત ચહેરાઓને મળવાનો આનંદ એવો ને એવો અકબંધ છે, એટલો જ બરકરાર છે. ઇનફેક્ટ એ ઉત્તરોત્તર વધી રહ્યો છે. મને યાદ છે કે અમારી પહેલી મૂવી કેશ ઓન ડિલિવરી હતી અને ત્યારથી લઈને આજ સુધીમાં એટલી બધી સરસ મજાની વાતો અમે આ આ ખુરશીઓ આ સોફાની આસપાસ કરી ચૂક્યા છીએ. એટલા બધા સરસ મજાના વ્યક્તિત્વો અમારે ત્યાં આવીને એમનું મન મોકળું કરી શક્યા છે. અમે એ દરેકે દરેક કલાકારોનો ખૂબ 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 ધન્યવાદ કરીએ છીએ, ખૂબ પ્રેમથી આદરથી નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ, એ ચાહે ઉભરતો હોય કે સ્થાપિત હોય. તમે આટલી નિખાલસતાથી આટલી પ્રામાણિકતાથી આ વાતો અમારી સાથે શેર કરી, અમારી વાતોને સ્વીકારી, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આ તોફાન અહીંયાથી અમે જારી રાખવાના છીએ. આજે 50 પછીનો કયો એપિસોડ છે મને ખ્યાલ નથી, પણ આ સંવાદ ચોક્કસથી જારી રહેશે. શુદ્ધ દેશી સંવાદમાં અત્યારે મારી સાથે આગંતુકની ટીમ નેત્રી ત્રિવેદી, ઉત્સવ નાયક, નૈતિક રાવલ. એક વખત જો થેન્ક યુ સો મચ. નેત્રી તો જરા વેટરન જેમ છે આ આખે આખા કાઉચ પર, એટલે હું એને જરાક સિનિયરિટીનું માન આપીને ઉત્સવથી શરૂ કરું છું. આર યુ રેડી ઉત્સવ? હા. કાપલી નદી આ. ઓકે, સો હિયર ગોઝ ધ ફર્સ્ટ વન. તમારા જીવનમાં એવું કોણ છે જેના માટે તમે આગંતુક તરીકે નો એન્ટ્રીનું બોર્ડ માર્યું છે? અરે કોઈ જ નથી, કોઈ જ નથી. અરે રે રે, મને એટલી દુશ્મન આવટ વાળી વસ્તુ જ નથી. તો there is no one. I feel so sorry for you. કોઈ નહીં, કોઈ નામ યાદ આવતું નથી. નહીં નહીં, કોઈ નહીં. ઇવન મારી એક્સ ગર્લફ્રેન્ડ હોય એને મારી જોડે વાત કરી હોય કે આજ વિચાર ના કરવી હોય તો આરામથી કરી શકે છે, મને એવું કોઈ ટેન્શન નથી. એક આ નવી જનરેશનનું આ મને બહુ ગમે છે. આમ એક્સ થઈ જાય તોય વાતો બધી બહુ સુંદર સુંદર સરસ સુંદર સંબંધ રાખે. નહીં અમાર વખત તો કપાઈ ગઈ, તો કપાઈ ગઈ, પાતી ગઈ પાછી. હા, હું જોવાના સંબંધ ના આવે. તમને મુજે છોડ દિયા, મેને ભી તુજે છોડ દિયા. અમે તો પેલા અજય દેવગણ ને રવિના ટંડન વાળી જમાના છીએ. ઇધર ડુ ઓર ડાય, ખતમ, પછી બીજું કઈ નહીં. વચ્ચે આ વચ્ચે મળવાનું ને. સો આઈ અન્ડરસ્ટેન્ડ. ઓકે, ગુજરાતી ફિલ્મમાં આવવાનું કોઈ એક કારણ આપવું હોય તો એ શું? I always dreamt to be an actor. Okay. And being very honest, why not here? Arre, ne bahar jaine koi biji language ma karvu. Ena karta apni language, apni je matrubhasha che, ema j kem na karvu. So I was very much clear ke, ane moreover, a sahib che, emni je first film hati, etle first film nathi, main je joyi hati first film, devar je pan kaise sachu kahish. Ane I genuinely love that film. અને ત્યારથી આઈ હેડ ધીસ થિંગ કે યાર મેરે કો અગર મેરા ડેબ્યુ હોના તો ઉનકી ફિલ્મ સે હોના ચાહિએ. એન્ડ રાઈટ, આઈ ગોટ ઇટ. સો નવસારી, સુરત આ બધે થી તો મુંબઈ નજીક પડે, ત્યાં જવાની ઈચ્છા ના થઈ? નહીં, સેમ જ તરત. અમદાવાદ પણ સેમ છે અને મુંબઈ પણ સેમ છે, તો કેવું છે, હું બે બાજુ પગ રાખી શકું છું, મને વાંધો નથી. ક્યારેય બોલિવૂડ થી શરૂ કરવું એવું ના? બટ સી, રિયલી ધ થિંગ ઇઝ કે મારા મોમ ડેડ વર કેવું હતું, બેવ બાજુ હતું. એ લોકો સપોર્ટ પણ કરતા હતા અને ના પણ કરતા હતા. ઇવન ટીલ આઈ ગોટ ધી ફિલ્મ, આઈ વોઝ ટેલિંગ સર કે યાર ભાઈ અબ્બા લઈ વાલે શું કરું. તો આઈ ટોલ્ડ માય ફાધર, લકીલી હી સેડ કે ચલ ભાઈ આ કરી લે, તો માંડ્યું છે. સો એમણે એકાદ બી મૂવી માટે રજા આપી છે કે ના? ના, હી હેઝ નો નો, નાઉ હી હેઝ એક્સેપ્ટેડ. નાઉ તો હી ઇઝ સેન્ડિંગ ટ્રેલર્સ એન્ડ એવરીથિંગ ટુ ઈચ એન્ડ એવરી ઓફ હિઝ ફ્રેન્ડ. ધેટ્સ સો બ્રોડકાસ્ટ કરે છે હવે તો. દરેક પપ્પાઓ માટે એક વાર તાળી પાડો. માય ફાધર, જયારે હું આ ક્ષેત્રમાં આવ્યો તો સાવ જુદા ક્ષેત્રમાંથી, ત્યારે એમ એમ થયું હતું કે શું બધા દાંત વાળવા નીકળ્યા છે, નામ બોલશે ને અને આ શું કરશે ને, આ ઉંમર છે એની આમ તેમ. અને પછી જ્યારે પહેલી વખત છાપામાં નામ આવ્યું હતું ત્યારે ઇઝ સો હેપી. એન્ડ એ દિવસથી લઈને ખેર હવે તો એ નથી, પણ એ જ્યાં સુધી હતા ત્યાં સુધી એમણે મને ક્યારેય પૂછ્યું નથી. દરેક વખતે આવું માય સન, માય સન. સો યા, સો નોસ્ટાલ્જિક. થેન્ક યુ. આમાંથી કોની સાથે તમે એઝ અ હીરો કામ કરવા ઈચ્છો છો? ઓપ્શન છે આપણી પાસે જાનકી બોડીવાલા, આરોહી પટેલ, દીક્ષા જોશી, યોચર્સ, એવું નહીં ત્રણેયમાં કામ કરવું છે તો મળશે, પણ કોઈ એક હોય તો? આરોહી, બીકોઝ એની
એ બહુ સ્પોન્ટેનિયસ છે અને એની એમ એની જે એનર્જી છે ને એ તમને સ્ક્રીન ઉપર દેખાય છે ને મોર ઓવર શી ઇઝ વેરી સટલ. મને એની એક્ટિંગ બહુ ગમે છે. તો ઇફ ઇફ આઈ હેડ ટુ સિલેક્ટ સમવન તો આરોહી દીક્ષા જાનકી. ઓકે હવે પછીની ફિલ્મમાં કેવા પ્રકારનો રોલ કરવા માંગો છો? કોમેડી, એક્શન હીરો, લવ બોય ઓર સમથિંગ એલ્સ? જે મળે કોમેડીનો એસ્પેક્ટ પણ છે તો પણ ધીસ ઇઝ એઝ યુ સેડ કે લેમેન માટે તો થ્રિલર જ છે તો હવે થોડું લાઇટ કરવા માંગે છે. તો યા આઈધર કોમેડી કા તો ફેમિલી ડ્રામા સમથિંગ લાઈક ધેટ. હા ઓકે. રોમેન્ટિક હજી દૂર છે મારો. હા એમ છે. અમારા જમાનામાં પણ એવું થતું હતું કે શાહરૂખ ખાન આવ્યો હતો ને તો એને જે રીતે બાહોબાહો ફેલાવી હતી અમારી વખતના બધા જ હીરોને એવું જ કરવું હતું. એટલે રોમેન્સ એમ થતું હતું કે શાહરૂખ ની અમારા લોહીમાં જ છે એટલે આપણે રોમેન્ટિક હીરો જ બનવું છે. ખેર નેક્સ્ટ ક્વેશ્ચન. હવે પછીની ફિલ્મમાં કેવા પ્રકારનો રોલ પૂછી ચુક્યો સોરી. અકોર્ડિંગ ટુ યુ હુ ઇઝ ધ મોસ્ટ સ્ટાઇલિશ ગાય ઇન ધ ઇન્ડસ્ટ્રી? ગૌરવ પાસવાન. આઈ જસ્ટ લવ ધ વે હી કેરીઝ હિમસેલ્ફ. ઓકે. તમારી એક વાત જે તમારે તમારી પર્સનાલિટીમાંથી કાઢી નાખવી છે? યાર આઈ એમ ઓવર ફ્રેન્ડલી સમટાઇમ્સ. અને બીજું એ છે કે ઓવર ફ્રેન્ડલી હોવું બી એક નુકસાન છે અને એક ફાયદો પણ છે દેટ યુ આર કનેક્ટેડ ટુ લાર્જ નંબર ઓફ પીપલ. તો એ થોડું ઓવર ફ્રેન્ડલીનેસ મારે કાઢવી છે. મિસઇન્ટરપ્રેટ પણ બહુ થાય. મિસઇન્ટરપ્રેટ તો થાય. અને અગેન કે હું થોડો ડાયરેક્ટ બોલવા આવું છું કે જે હશે તડકે ફરે. મારાથી એટલું સારું સ્વીટ કોટેડ નહીં બોલે. સો આઈલ બી રાધર ઓનેસ્ટ દેન ટુ બી સમવન શેડી. આ સવાલ જો નેત્રીને ઉત્સવ માટે પૂછું તો એક એક વાત છે તમારે ઉત્સવની પાસે. મેં કા બીચ મેં આ ગઈ યાર ઉત્સવ માટે થોડું કામ ડાઉન થાય બસ થંભી જવાય તો છે ડિનર છે એમ. હા એટલે થોડું મગજ શાંત. તમે આમાંથી કોણ છો? હાર્ડકોર, પાર્ટી એનિમલ, ઘર કુકડો, એ ઘૂમેંગે ફિરંગે નાચે ગાયંગે હેશ કરેંગે ઓર ક્યા? ઘર કુકડો વિથ પ્લે સ્ટેશન કાં તો કંઈક મૂવી ઓર સમથિંગ. ઓકે ફટાફટ જવાબ આપવાના છે આમાં. ફેવરિટ રાઇટર? ફેવરિટ રાઇટર યાર હું બુક્સ વાંચતો જ નથી. સ્ટોરી, પ્લે, ફિલ્મ, એની લેંગ્વેજ? નૈતિક રાવલ યાર રાઇટર છે એ હું ફટાફટ પાંચ મિનિટ નીકાળ્યો નહીં. નહીં નહીં સી આઈ ટોલ્ડ યુ જે પણ આઈ લાઈક મેં તો પહેલા જ કીધું હતું જે પણ કીધું આઈ આઈ થોટ કે મારે ડેબ્યુ કરવો છે તો નૈતિક રાવલ. અને આગળ તો ગાયો ડાલ પ્રમોશન પ્રમોશન. ઓકે લેટની ભી તો લાગે લેટની એટલે તો. અચ્છા ગમતું ગુજરાતી નાટક? અરે થોડો નાટક ઓછા જોઉં છું. નથિંગ ઇન ધ લિસ્ટ રાઈટ? નથિંગ ઇન ધ લિસ્ટ. ફેવરિટ થિંગ યુ આર વેરિંગ ટુડે? ફેવરિટ થિંગ આઈ એમ વેરિંગ ટુડે અ સ્માઈલ ઓન માય ફેસ. ઓ માય ગોડ. ઓકે એક ગમતું માણસ જેની સાથે આજે તમે વાત કરી? બેવને હું સાથે લઈને ચાલું છું. આઠ સર. ફેવરિટ ગુજરાતી ડિશ? ફેવરિટ ગુજરાતી ડિશ યાર લોચો તે પણ ગણદેવી ચાર રસ્તો. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન. આગંતુક ફિલ્મમાંથી એક વ્યક્તિ જેને ક્યારેય મહેમાન ના બનાવાય? ના એવું તો યાર કોઈ નથી. હું તો બધાને મહેમાન બનાવવા તૈયાર છું. કોઈ નહીં કોઈ નહીં. નેત્રી અને હિતેનભાઈમાંથી કોની સાથે કામ કરવું વધારે સરળ લાગે? નેત્રી બીકોઝ કે સેમ જનરેશન એનું એક તમને બેનિફિટ હંમેશા મળે. ઓકે નેત્રીમાંથી એક વાત કાઢી નાખવી હોય તો કઈ વાત? ફિલ્ટર કે અનફિલ્ટર બોલો એ બોલો. ચાલો ચાલ બોલ. ઓફકોર્સ અનફિલ્ટર. એનું પણ એનું પણ એ કસે ને કસે છે વિચ આઈ ફીલ કે શું શી ઇઝ વેરી લાઈક ફ્રેન્ડલી
ઘણા બધા લોકો જોડે, તો શી શુડ નો કે ભાઈ આ માણસ મને વગાડી પણ શકે છે, તો એને કયા વ્યક્તિને શું કહેવું, એટલે શી નીડ્સ ટુ બી વેરી કેરફુલ અબાઉટ, બીકોઝ એનું એ છે કે ઘણી જગ્યાએ બોલી શકે છે. આઈ એગ્રી. હું એક ખાસ વિનંતી કરવા માંગુ છું, ઉત્સવ ભલે જવાબ આપે છે, પણ તમે કેમેરો નેત્રી ઉપર ફિક્સ કરો, કારણ કે બધા જવાબોનું ચિત્ર ત્યાં આવે છે. કારણ કે એમને હતું કે બે ફિલ્મ સાથે, બટ ઇટ્સ ફાઇન, કોઈ પણ ફ્રાઈડે કોઈ પણ આવી શકે. સો આઈ નૈતિક, આપણે વાત થઈ હતી જ્યારે આપણે પહેલી વાર મળ્યા હતા, પ્લીઝ એના વિશે વાત કરો ને. નૈતિક હેઝ સરસ મસ્ત એકદમ જવાબ ટુ ધીસ, કે મોસ્ટલી મેં જ્યારે આ સવાલ જ્યારે જ્યારે જેને જેને પૂછ્યો છે કે ક્લેશ થાય છે, ત્યારે દેવર ક્વાઇટ કે હા આ ખોટું થાય છે કે આ ન થવું જોઈએ. નૈતિકનો સાવ જુદો એંગલ છે, હી ઇઝ વેરી પોઝિટિવ અબાઉટ ઇટ, કે ઇટ્સ ઓકે ક્લેશ થાય તો પણ લોકો પાસે પોતાનું એક મંતવ્ય છે ને, એ રીતે ચૂઝ કરતા હશે. સો યુ આર ઓકે વિથ ધ ક્લેશ? ક્લેશ ટ્રેલર જોઈને જ લોકો નક્કી કરી જ નાખે છે કે કઈ ફિલ્મ જોવી, એટલે અને દરેક ફિલ્મનો એક અલગ વર્ગ હોય જ છે. અને આપણે ત્યાં એમ પણ એટલી બધી ગુજરાતી ઓડિયન્સ નથી, અને એ લોકોને એવું નથી કે હું આ ફિલ્મ જોવાનું રહી જવાનું અથવા આ ફિલ્મ જોવાનું રહી જવાની, એટલે બે અલગ પ્રકારની ફિલ્મો જ્યારે એક જ દિવસે રિલીઝ થાય તો બંને માટે, અને બંનેની ઓડિયન્સ જુદી છે, બંનેની રિક્વાયરમેન્ટ જુદી છે, શો ટાઈમિંગ જુદા છે, સિટી ટાર્ગેટેડ સિટીઝ જુદી છે, સો દેર ઇઝ રૂમ ફોર એવરી વન. એટલે એ એક સાથે બે ફિલ્મો આવી જ શકે, એમાં કંઈ એટલે એમાં કંઈ હતું જ નહીં અમારા માટે. તો હા યાર એ તો આવી, અને એમ પણ એવું થવાનું જ છે કે એક અઠવાડિયામાં એક બે નહીં ત્રણ ચાર ફિલ્મો આવે, લિમિટેડ નંબર ઓફ વીક્સ છે, અને ફિલ્મો બનાવવા પર આપણે કંટ્રોલ નથી રાખી શકતા, તો એ તો થવાનું જ છે. અને એટ ધી એન્ડ ઓફ ધ ડે ઓડિયન્સ ચોઈસ છે. તમે એક અઠવાડિયામાં એક ફિલ્મ રિલીઝ કરશો તો પણ નથી જવાનું તો નથી જ જવાના, અને તમે ચાર ફિલ્મ કરશો તો પણ એ લોકોએ જેમાં જવું છે એમાં જ જવાનું. તો ઇટ્સ વેરી દિલો દિમાગ પર આજે દોડ્યો છે. આઈ વિલ ટ્રાય ટુ એક્સેપ્ટ ધીસ એન્ડ આઈ એમ ક્વાઇટ કન્વિન્સ્ડ વિથ યુ, સો કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધીસ કમ્પ્લીટલી ન્યુ એંગલ ટુ ઇટ. બાકી અત્યાર સુધી જેને જેને પૂછ્યું છે, દેવર ક્વાઇટ અનહેપી કે હા હવે બે બે મૂવીઝ ના આવી જોઈએ વગેરે, પણ આ પણ એક જુદો દ્રષ્ટિકોણ છે, એ આપણે સ્વીકારવું રહ્યું. ઓકે, કમિંગ બેક ટુ ઉત્સવ, છેલ્લે જોયેલી ગુજરાતી એક ફિલ્મ જે ખૂબ ગમી હોય. છેલ્લે જોઈ ગુજરાતી ફિલ્મ જે ખૂબ ગમી હોય, મારી ગમે કઈ કઈ જોઈ છે છેલ્લે, મને ચબુતરો ગમે. છેલ્લે જોયેલી એક ઇવન ઓમ મંગલમ સિંગલમ ગમે. ઓકે, અને મોર ઓવર યાર હાઉ કેન આઈ ફોરગેટ ધીસ પ્રેમ પ્રકરણ, આઈ જસ્ટ લવડ ધ ફિલ્મ જેન્યુઇન, પરફેક્ટ એન્ડ સોંગ્સ ઓફ કોર્સ. છેલ્લે જોયેલી એક ગુજરાતી ફિલ્મ જે બિલકુલ નથી ગમી. અરે ભરાયો નહીં, ભરાયો નથી, હું યાદ કરું છું કે કઈ ફિલ્મ જે મને નથી ગમી ને હું જોવા ગયો હતો. મને ખબર છે કે કઈ ફિલ્મ એવી છે કે જે આમ એવી ગુજરાતી નાડી દોસ્ત મને, બીકોઝ કે ફર્સ્ટ હાફ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, બટ સેકન્ડ હાફ આઈ થોટ કે એક વેકેશન બતાવીને થોડું ડ્રેગ કર્યું, તો આઈ રિસ્પેક્ટ ધી મેકર્સ એન્ડ એક્ટર્સ, પણ મને થોડું નાડી દોસ્ત ના ગમ્યું. ઓકે, એક એવો ગુજરાતી ફિલ્મનો હીરો જેની જગ્યા તમે કદાચ લેવા માંગશો કોઈ એક ફિલ્મમાં? કોઈ એક ફિલ્મમાં મારે જો લેવી હોય તો યાર આઈ લવ હિમ, બટ હું ગૌરવ પાસવાલાને હટાવીને પ્રેમ પ્રકરણમાં આવવા માટે આઈ કેન લાઈક ડુ એનીથિંગ, બીકોઝ આઈ જેન્યુઅન. એક ફિલ્મ એવી હતી જે હીરો હીરો વાળા ફિલ દે રહી હતી, ગોઈંગ વિથ ગિટાર એન્ડ એવરીથિંગ ઓન સ્ટેજ સિંગિંગ સોંગ, તો વો અચ્છી ફિલિંગ હતી. તો ઇફ પાર્ટ ટુ બને ચંદ્રેશભાઈ તો યાર પ્લીઝ જોજો. એક સાથે નૈતિક, રાવલ અને કેડી બંને તમને એક જ સમયમાં એક મૂવી ઓફર કરે તો કોની સાથે? અટકી જાય નૈતિક રાવલ મફતમાં કામ કરી લે છે, એનું રીઝન છે જે માણસે મને ચાન્સ આપ્યો છે ને હું એને કોઈ દિવસ નહીં છોડીશ. ઇવન કેડી ભાઈ નહીં,
કોઈ પણ મોટો દુનિયાનો ડિરેક્ટર મને મળશે ને મને કરોડો રૂપિયા ઓફર કરશે ને આ માણસ મને ફોન કરશે ને દોડતો આવી જાય ને એ લખીને આપી દઉં તમે. એક બોલિવૂડ મૂવી જેનું તમને ગુજરાતી કરવું એઝ અ પ્રોડ્યુસર કદાચ ગમે, ગુજરાતીમાં એનું એડેપ્ટેશન કરવું એઝ અ પ્રોડ્યુસર બોલિવૂડ ફિલ્મ, કોઈ પણ ફિલ્મ કહી શકાય, કોઈ પણ એનીથિંગ રાઈટ ફ્રોમ 1942. અરે નહીં એટલે મીન્સ કે કોઈ પણ જગ્યાની ફિલ્મ, સાઉથની પણ કહી શકાય. એક તકદીર કરીને એક ફિલ્મ છે ને, એક હોમ કરીને ફિલ્મ છે. તો ધીસ બોથ ફિલ્મ્સ આર લાઈક કે ઇસકા કુછ કરના હૈ વાલા પાર્ટ હૈ. હેલો 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 ઇન તકદીર ઇઝ ઇન હિન્દી યાર ઇન્ડિયા. સો હેલો એ નાગાર્જુનના પ્રોડક્શનની ફિલ્મ છે. ઓકે આ છેલ્લો સવાલ છે પણ છતાં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. નૈતિકને એક વાત જે તમે હજી સુધી કહી નથી શક્યા અને નેત્રીને એક વાત જે તમે આ આખી પ્રક્રિયા દરમિયાન ક્યારેય કહી નથી પણ આજે કહેવા માંગુ છું, શું? યાર અમને તો મારાથી કશું ના કહેવાય, બીકોઝ એ વસ્તુ આખી અલગ થઈ જાય. બીકોઝ આઈ કેનોટ યુનો એ રિસ્પેક્ટના કારણે કહું છું, બટ એમને જો મારે કહેવું હોય, થોડું ઇમોશનલ છે બટ છે. સી આઈ એમ અ સિંગલ ચાઇલ્ડ, તો આઈ ઓલવેઝ એઝ અ ચાઇલ્ડ આઈ ઓલવેઝ યુઝ ટુ ટેલ માય પેરેન્ટ્સ કે યાર કાશ મારો કોઈ મોટો ભાઈ કે બેન હતે. બટ નો આફ્ટર મીટિંગ એ મને એમણે જે રીતે મને નો રાખ્યો છે ને સંભાળ્યો છે ને, તો હવે આઈ ફીલ કે મને મોટા ભાઈની જરૂર કરવી દે સતી જ નહીં. કસે ને કસે ભગવાને મને નો એમને રાખ્યા હતા મારા માટે. અને નેત્રી માટે જો મારે કંઈ કહેવું હોય ને, તો પહેલું એક વસ્તુ છે કે મારી બહુ બધી ફિમેલ ફ્રેન્ડ્સ નથી એ, હું એટલે ઓય રીઝન્સ ઘણા બધા. બટ આ એક વ્યક્તિ એવું છે ને કે એ મને હંમેશા મારા મગજમાં રહે કે યાર હું અહીંયા છું મારાથી, અને કંઈક એ રીતના ના બોલાય જાય કે લોકોને એવું લાગે. બિકોઝ જ્યારે બહાર છે તો એ નેત્રી ત્રિવેદી છે, જ્યારે અમે બે શાંતિથી બેઠા છે અમે ત્રણ શાંતિ નેત્રી છે ને ઉત્સવ છે. તો આ એક વ્યક્તિ એવું છે ને કે જેના મોં પર હું કંઈ પણ બોલી શકું કે એનીથિંગ, કે મારે એને જે કેવું હોય ને વિધાઉટ એની ફિલ્ટર આઈ કેન ટેલ ટુ હર. ને એ બહુ ઓછા લોકો હોય ને, શી વિલ બી વેરી નોર્મલ અબાઉટ ઇટ. એને કંઈ ખોટા લાગશે એવું બધું એને એની પેલી સિસ્ટમમાં જ નથી, વિચ ઇઝ વેરી ગ્રેટ થિંગ અબાઉટ હર. પરફેક્ટ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ બાય એની મીન્સ, એક શબ્દમાં આગંતુક એટલે ફોર યુ? ફોર મી આગંતુક એટલે પેલું કહેવાય ને કે અસ્પાયરિંગ એક્ટર હોય એના ઘણા બધા સપનાઓ હોય છે. જેમ કે મેં મેનિફેસ્ટ કર્યું હતું કે આમની જ એક નૈતિક રાવલ ફિલ્મથી હું ડેબ્યુ કરું, કે ફર્સ્ટ ફિલ્મ, આ બધો એક્સપિરિયન્સ મારા માટે ફર્સ્ટ ટાઈમ છે. તો આગંતુક એ મારા સપના પૂરા કર્યા છે, તો આગંતુક એક સપના પૂરા કરવાવાળી એક સ્ટોરી છે મારા માટે. પરફેક્ટ. તમારી ક્લેરિટી અને તમારી સ્પષ્ટતા અને સપના તમને ઓર ઊંચાઈ ઉપર લઈ જાય એવી ખૂબ 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 શુભકામના. ઓકે સો સીઝન અમારા એ નેત્રી નામે એટલું બધું પૂછી ચુક્યા છે કે એના માટે સવાલો શું પૂછી છું આને નવું હોય પણ યાર અમે બે નહોતા ને એ પેલું પીયર પ્રેશર નહોતું. ડુ યુ હેવ એની પ્રેશર? નો થોડું ઘણું ટેન્શન તો રહે ને કેવા સવાલો તમે પૂછશો એના ઉપર. હિયર ગોઝ વન, ધ ફર્સ્ટ વન. તમારા જીવનમાં કઈ વ્યક્તિ આગંતુક છે જે અચાનક આવી ગયું હોય કે જાતે જ આવી ગયું હોય? આગંતુક એટલે કેવી રીતે ઇન્ટ્રુડર ટાઈપ્સ ને કે ના ગમે ના આવી ગયો હોય? આઈ થિંક વ્યક્તિઓ કરતા વધારે સિચ્યુએશન એવી હોય છે કે આવી જતી હોય છે. કોઈ સ્પેસિફિક પર્સન, કોઈ વ્યક્તિ? બહુ બધા વ્યક્તિઓ છે. ખરાબ ફિલ્મો મેબી. આ ફિલ્મમાં સૌથી વધારે ચેલેન્જિંગ શું હતું? ઇમોશન્સ.
કોન્સ્ટન્ટ કન્સિસ્ટન્ટ એક ઇમોશન ને પકડીને રહેવું ફોર વન ચંક ઓફ ફિલ્મ. ઇટ્સ ઇટ કીપ્સ ચેન્જિંગ બટ એક પર્ટિક્યુલર ઇમોશન છે કે જેને કોન્સ્ટન્ટલી પકડીને કન્સિસ્ટન્ટ રાખવાનું હતું ફિલ્મમાં, અને એ બહુ જ ચેલેન્જિંગ હતું મારું, કારણ કે તમે બહાર નીકળી જાઓ વારે વારે. ગુજરાતી ફિલ્મ જગતમાં કોણે એક્ટિંગ શીખવાની છેક કક્કાથી શરૂઆત કરવી જોઈએ? કક્કાથી તો કોઈએ નથી શરૂઆત કરવા જેવી, પણ પણ બોર્ડ પાસ કરવું જોઈએ અમુક લોકો, ત્યાં હું અટકું છું. અમુક લોકો નામ આપવું નથી, નથી જ આપવું, કારણ કે મને ટકવું છે આ ઇન્ડસ્ટ્રીમાં, પછી એમાં એવું બધું માનો છું. કોણ સસલું છે, કોણ ગરુડ છે, કોણ કાચિંડો છે ઓરિજિનલી? પણ યાર પછી એક્ટર્સ નું પછી મારથી નહીં બોલાય, કારણ કે પછી મને જો કોઈ એનિમલ એક્ટર જેવો લાગશે ને પિક્ચર માં, બી એ જ એક્ટર એ જ એનિમલ નીકળે તો એ ગોળ ફરી નામ તીર લાગે છે મને, પિક્ચર માં જ નહોતો. નૈતિક ભાઈ ઇઝ ક્યો ચલો પનવેલ જાનદાર. અરે યાર એક મિનિટ એક મિનિટ, હી ઇઝ પેંગ્વિન. Because penguins are intelligent and they are very caring. Hey, penguins jungle mein na please. Are yaar ahi par puchu yaar. Jungle wala animal. India ne wali Hollywood jo. Wolf, wolf. અને પેલો વુલ્ફ, બીકોઝ મે મોગલી માં યાર વુલ્ફ વોઝ ઓલસો કેરિંગ એન્ડ હી વોઝ સ્માર્ટ. ઓકે સો વુલ્ફ કેરિંગ એન્ડ સ્માર્ટ. That quality. Okay. Okay. And yet very authoritative in his work. Okay. Utsav? Utsav is a cat. He belongs to a cat family. Jabra jabra meeting kar jao. Dog. And your dog? Very cute, very friendly, very loving. Very loyal. Okay, so what is he think by? He can be a show up search yaar hum vicharu chu yaar. He can be a leopard. Because he is someone who is like, you know, he has his own, he has built his own territory. And aapko hum atla vakhat thi raj kari raha chhe. Of this panchtantra mein jene tamne aa darek praniyo vishe thodi vadhare maani manche panchtantra ni vartao sambhadvi ho to jalso ma ek saras majana segment chhe called jagmag jema panchtantra ni vartao sambhadvi. Of course. શિયાળ, સસલું, ગરુડ, કાચિંડો, પેંગ્વિન નથી એમાં, દીપડો,
સીન બધું જ બધું. એન્ડ આઈ એમ જનરલી સેઇંગ જલસો પર જગમગ સર્વ કરજો ને ત્યાં સરસ મજાની બાળકો ને એવી પંચતંત્ર ની વાત મસ્ત નાટક થઈ ગયો મારે ઇન્ટિગ્રેશન થઈ બસ થેન્ક યુ સો મચ વેલકમ ઓકે તારા તમારા એક સારા બોયફ્રેન્ડ બનવા માટે કઈ શરત એસેન્શિયલ છે લોયલ્ટી અને કમિટમેન્ટ વેરી એસેન્શિયલ નહીં તો વાટ લાગી જાય એટલે સામે વાળા જય શ્રી કૃષ્ણ આમાંથી તમને તમે શેમાં વધુ બિલીવ કરો એ ઓર ભી દુખે જમાને મેં મોહબ્બત કે સિવા કે બી ઇશ્ક બિના ક્યાં જીના યારો ઇશ્ક બિના ક્યાં મરના ઓર ભી દુખે મોહબ્બત જમાને મેં મોહબ્બત કે સિવા ઇશ્ક બિના તો ઓફ કોર્સ ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ બટ યાર છે પ્રોબ્લેમ્સ કારણ કે મેં નો આઈ હેવ સીન પીપલ કે જે લોકો બહુ પ્રેમમાં હોય તો એ લોકો રડતા હોય કે અરે પૈસો નથી ઓર નથી પૈસા હોય બધું હોય કે આઈ ડોન્ટ હેવ અ પાર્ટનર એવું બધું હોય એટલે પીપલ કીપ ફાઇન્ડિંગ પ્રોબ્લેમ્સ તો ઓર ભી દુઃખ હે જમાને મેં રાખો તો પણ મોહબ્બત જરૂરી બહુ તો કે અમારે શું સમજવું એમ જો इसका मतलब जो भी हो कमेंट करो बहुत सरस सरस प्रोमो बने એ તો સારું થયું હતું કે એને આખી પેલી પંચતંત્રની એકાદ વાર્તા તને ના સમજાય ગ્રેટ આર્ટ ઓફ હિન્દી ગુજરાતી હા હિન્દી ગુજરાતી ઓકે ફિલ્મે સિર્ફ તીન ચીજો કી વજહ સે ચલતી હૈ એન્ટરટેનમેન્ટ 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 આમાંથી એન્ટરટેનમેન્ટ હટાવીને બીજું કંઈ એડ કરવું હોય તો શું કરું કોન્ટેન્ટ સ્ટોરી ઓર પૈસા પરફેક્ટ ઓકે ગુજરાતી ફિલ્મોની કોઈ એક્ટ્રેસ એવી છે જેને ઓન સ્ક્રીન રડતા નથી આવડતું See, we have come with the variety, huh? Yeah. I'm just trying to remember which actress I have seen last who has like cried her. But I've never seen Janki crying. But then Vashma, she might have cried. Yeah, yeah. So I want to see her cry. As in film. Gujarat film no kayo actor evo che on screen jene hasta nahi aavto. Ha, anna bada hose ch. Saru hose ch. Bada saru j hose ch. કારણ કે કોમેડી કરી કરીને લોકો એવા સરસ એમને ટ્રેન કરી દીધા છે કે બધા હસી લે છે આઈ સ્ટીલ લવ યુ નવરા બેઠા બેઠા કોઈને સળી કરવાનું મન થાય તો સૌથી પહેલી વ્યક્તિ કોણ તમારા મનમાં આવે હમણાં તો આ લોકો જોડે પ્રમોશન કરી રહ્યા છે એટલે ઓફ કોર્સ ઉત્સવ નવરા બેઠા બેઠા ગોસિપ કરવાનું મન થાય તો સૌથી પહેલી વ્યક્તિ કોણ તમારા મનમાં આવે યુ નો ધ આન્સર એવરીવન નોઝ ધ આન્સર ત્રણ વહુનો રોલ છે એમાંથી એક રોલ તમારે કરવાનો છે તમે કેવા મિજાજની વહુ પસંદ કરો એક કયાગરી બી વેમ્પ કે સી ચાંપલી ઓકે ચાંપલી તો કરી દીધો છે એવો રોલ સુરતી બોલીનું બહુ બધું યાર કોન્સ્ટન્ટ એ એટમોસ્ફિયરમાં રહેતી અને હું એકમાત્ર વ્યક્તિ હતી કે જે આઈ થિંક અમદાવાદનું એટલે આખી ભાષા બધાની અલગ અલગ પણ આ ઉત્સાહ બહુ બોલે છે કે હું તને કહેવા હું તને એવું આવ્યા ટાઈપનું કે મારે કંઈ કહેવું છે આ તે એની જગ્યાએ કે અરે હું તને કહેવા ને એવું એવું બોલે પછી સુરતમાં એક વસ્તુ બહુ છે કે એ લોકો કે આપણે એવું કહે ને કે આમાં તો આ નહીં થાય તો અમે એ લોકો એવું બોલે કે આમાં આ નહીં મળશે
એટલે એમને મળશે એવું એવું કહેવાય કે અમે કશું લેવા જ નથી આવ્યા પણ છે પણ ના એવું છે ને કે અમાર નહીં મળે હું તમને નેક્સ્ટ ટાઈમ આમાં કઈ મજા નહીં મળે મારું એક્સપોઝર જ નથી આઈ ડોન્ટ હેવ ધેટ એક્સપોઝર ટુવર્ડ્સ સાઉથ ગુજરાત So when I met these people, I think Naitik Bhai is someone who speaks the least amount of A-accented. But sometimes him, and even Hiten Kumar's character, Emni Bhai's bhasha is very different. So Emma thi khasu badu catch kariyo ki acha. So have mane amuk vasto, nito mane vaka to ame yeti ke hai hai ano meaning chu. Ane baat simple acha. Par ke word ne grammar ke kyu atpatu hoy na ke na khabar pade. કેટલાક છેલ્લા સવાલો મારું એક છે છેલ્લે જે પ્રીમિયર માં ગઈ હતી એનું શું નતું ગમ્યું હું મને યાદ નથી હું તો લકીરો ના પ્રીમિયર માં છેલ્લે ગઈ હતી એ જ પૂછું છું પ્રીમિયર અમુક વખત એવું ફીલ થાય છે કે પ્રીમિયર ની વાત પર્ટિક્યુલર કરું તો પ્રીમિયર માં અમુક લોકો બહુ જ એક્સ્ટ્રા મને લાગતા હોય છે અને આઈ એમ નોટ બીંગ વેરી બાયસ્ડ કે એકદમ ચાંપલી પણ જેન્યુઅનલી અમુક લોકો દરેક પ્રીમિયર માં બહુ રેન્ડમલી ભટકાય છે અને મને એવું થાય છે કે એટલે ધે આર નોટ ઇવન રિલેટિવ્સ ઓફ ધી તું ક્યું હોય ઇધર અને ધે આર લાઈક રિપીટેટિવ એવરીવેર એન્ડ ધે આર ધેર જસ્ટ ટુ ક્લિક સેલ્ફીઝ અને મને એવું થાય છે કે પ્રીમિયર ઇઝ સપોઝ ટુ બી સમથિંગ વિચ ઇઝ ફોર ધી ઇન્ડસ્ટ્રી એન્ડ મીડિયા રાઈટ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ પ્રીમિયર હા ધેન વાય આર વેરી રેન્ડમ પીપલ હુ કુડ બાય ધ ટિકિટ એન્ડ વોચ ધ ફિલ્મ આર પ્રેઝન્ટ વી આર ઓન ધ સેમ પેજ યસ એટલે એમ થાય કે જો ખાસ લોકોને બતાવું છે તો એટલા ને જ બોલાવો હા હા But I think I would like to tell him I don't think so I would like to tell him I would he is good as he is and I would just like to tell him that I wish we had the time to talk to each other more and know each other અને નૈતિક ભાઈને કહેવા માંગીશ કે થેન્ક યુ ફોર ચૂઝિંગ મી ફોર ધીસ ફિલ્મ અને ઇટ્સ વેરી સ્પેશિયલ અને આઈ વુડ લવ ટુ બી પાર્ટ ઓફ ધ પ્રોજેક્ટ્સ ધેટ યુ ડુ એટલે એવું નહીં કે એક્ટર એવું નહીં બટ આઈ વુડ લાઈક ટુ બી ધેર પ્રેઝન્ટ સમવેર ઇન યોર લાઈફ making the very little difference that I am and you are very much like a family which I told in the morning that you don't come in friends you come in family so yeah thank you please don't cry no but that's very honest I think she's very fond of you whenever she mentions you that's even I remember ki jare jare tumhari baat kare tare she it gave me respect it's special you know yeah affection. He's like a father figure for yeah, me yeah yeah he sound thaaj ke okay ha he's something else a junu equation attachment yeah, yeah, yeah. So ane utsav mate asma utsav bas dayo re je mane khali are yaar aski baat તારી શરૂઆત છે આઈ એમ વેરી હેપી તું બહુ જ સરસ રીતે શરૂઆત કરી રહ્યો છે
પણ મને ખબર છે તું નહીં ભૂલે તારા રૂટ્સ ને લોકો, પણ જેમ છે તું પ્લીઝ એમ જ રહેજે અને એનાથી બેટર થશે, પણ કંઈ અલગ ન થઈ જાય. Too many words in one word. Too many words in one word. I know. I will stick to quirky. Quirky. Okay. Kai chhe am bhedi pan majha aave ho ana bhai paachad. Ha okay fine, I'm not speaking. Perfect. Give her a great round of applause. મને લાગે છે કે કદાચ શુદ્ધદેશ સંવાદમાં નેત્રી એ આજે આવીને લગભગ સૌથી વધારે આવવાનો કદાચ કોઈક રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આઈ એમ નોટ ટુ શ્યોર અબાઉટ ઈટ, પણ લગભગ એની જેટલી મૂવીઝ આવી છે દરેક વખતે શી હેઝ બીન પાર્ટ ઓફ ધ પ્રમોશન અને આ કોન્વર્સેશન મોસ્ટલી, જે મને યાદ આવે છે. અને જ્યારે જ્યારે કંઈક વાત કરે છે અમને બધાને સાંભળવાની એટલી બધી ઈચ્છા થાય છે. શી બ્રિંગ્સ ધીસ જોય, ધીસ ચાર્મ ટુ ધી એન્ટાયર કોન્વર્સેશન, યુ નો શી અપલિફ્ટ્સ એવરીથિંગ, ધી એન્ટાયર ડલ મોમેન્ટ ઓફ વોટ વોઝ લાઈક યુ નો ધેટ ડ્યુરેશન. આ પર્સનલ ફેવરેટ નેત્રી ત્રિવેદી, ગિવ હર અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ. End of the day, after very tiring promotion, when I come here, I look forward to it and I have a lot of ghar jeo, bahut saru and somewhere I can just open up and I just relax and be myself. Evi jagya. So in that case, yeah, I will not tell name of heroines which I think, or heroes which I think kapko varu. I'm not really saying that. I was saying that, shit, I forget. Together. In that case. અમારી સામે પ્રસ્તુત હંમેશા થાય છે, તું એવી જ છે જેવી હું તને મળ્યો હતો જયારે તું સ્ક્રીન પર નહોતી, જયારે તું થિયેટર કરતી હતી અથવા તું ભણતી હતી એવી રીતે. અને આ બધા જ થ્રુ આઉટ એવરી કન્વર્સેશન યુ હેવ જસ્ટ બીન you, and that's a great, great achievement. Atli badi movies karya pachi, એટલે I'm so happy that darek vakate tu jare baat kare ne darame em thai ke wow, this is Netri. I hope I remember. So God bless you again, and again ek baar thank you. Perfect. I ekdam ghar ghar nu ame je ek bija mate kari ne e pachi chal nahi bhai to main pan kidu yani tamare વાઇબર એટલી સરસ છે, એક્ચ્યુઅલી ફીલ્સ લાઈક એમને પણ અમે તો બીજી વખત આપણે મળ્યા છે, ખાલી પણ ઇટ ફીલ્સ લાઈક કે વી આર એટ હોમ. અહીંયા આગળ એક શાંતિ તો મળે છે. ઓલવેઝ ફીલ હોમ, વી આર ઓલવેઝ ઓપન ફોર એનીથિંગ એન્ડ ધ ડોર્સ આર ઓપન ફોર યુ ફોર એનીથિંગ. યા ઓકે, મેક ધેટ. આર યુ રેડી? યસ. ઓકે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ વન. કયા ગુજરાતી ફિલ્મના એક ડિરેક્ટર, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવા ડિરેક્ટર છે જેમની ફિલ્મો માટે તમે રાહ જુઓ છો માઇનસ યુ? ઘણા બધા ડિરેક્ટર્સ છે, અભિષેક જૈનની નેક્સ્ટ ફિલ્મની રાહ જોઈ રહ્યો છું, વિજય ગીરી બાવાની નેક્સ્ટ ફિલ્મની રાહ જોઈ રહ્યો છું, વિશાલ ગણાવાલાની નેક્સ્ટ ફિલ્મની રાહ જોઈ રહ્યો છું, હજી બીજા એવા ચાર પાંચ નામ છે જે લોકોની નેક્સ્ટ ફિલ્મનો રાહ જોઈ રહ્યો છું. આઈ કીપ વોચિંગ ગુજરાતી ફિલ્મ્સ, આઈ વોચ ઓલ ગુજરાતી ફિલ્મ્સ એન્ડ આઈ લવ ઓલ ધીઝ પીપલ. ઘણા બધા એવા ડિરેક્ટર્સ છે જે લોકો બહુ જ કહેવાય ને કે અંડરરેટેડ છે, જે લોકોના કામો આવ્યા છે ને લોકો ધીમે ધીમે ભૂલી જાય છે, પછી ફરી દે કીપ પ્રૂવિંગ ધેમસેલ્ફ વિથ ઈચ ફિલ્મ. ઠીક. સેકન્ડ મેન, એક એવો બોલિવૂડ એક્ટર જેની સાથે હવે પછીની ગુજરાતી ફિલ્મ કરવાની ઈચ્છા છે? બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂરી નથી લેવાના. યાર શાહરૂખ ને રહીને ગુજરાતી ફિલ્મ બનાવવાની ઈચ્છા છે. વી વિશ યુ ઓલ ધ લક. જે થાય તો ઓહો વાત છે સુની. ઓકે, કઈ ફિલ્મ તમે બીજી વાર ડિરેક્ટ કરો તો વધારે સારી બની શકે? જે પણ કહીશ, સાચું કહીશ, અ સુસાઇડ નોટ,
ચાર 47 357 દરેક ફિલ્મ કોઈ પણ ધનસુખ ભવન કદાચ આનાથી સરસ હું બીજી વખત નહીં બની શકે. એ જે થઈ ગયું એ થઈ ગયું, એ બીજી વખત નહીં બની શકે. જે પણ થઈ શકે કદાચ એમાં બી જે પણ આપણે એવું છે કે જેટલું ખેંચી શકતા હતા એ ફિલ્મની બધી વસ્તુઓ જે કંઈ બી અમારી પાસે ત્યારે હતી કરી દીધું. સુસાઇડ નોટની અંદર તો ઘણા ચેન્જીસ લાવી શકાય. સર આમાંથી કઈ મૂવીએ નૈતિક તમને પર્સનલી કોન્ફિડન્સ આપ્યો? કારણ કે જે કહીશ, જે પણ કહીશ, સાચું કહીશ ને ખાસા બધા ક્રિટિક્સ ને અવોર્ડ્સ ને યુ નો ચાર બાજુ નોમિનેશન્સ ને વગેરે મળ્યું હતું, 47 ધનસુખ ભવન એક સરસ હવા ઊભી કરી હતી ને લોકો એના વિશે પણ વાતો કરતા હતા. કયા મૂવીથી તમને એવું લાગ્યું કે ઓકે આઈ એમ વોકિંગ ઓન અ રાઇટ પાથ, આઈ એમ ગોઈંગ? સી અગેન, હું થોડો પેલું એ મોનોટોનસ જેવું લાગશે, થોડું ફિલોસોફી લાગે, બટ હું અહીંયા ફિલ્મો બનાવવા આવ્યો હતો અને હું ફિલ્મો બનાવી જતો. કદાચ ઘણા બધા લોકોને નહીં ખબર હશે, મારી ફર્સ્ટ ફિલ્મ હતી, એનું નામ હતું રહસ્ય. ઓકે ઓકે, તો રહસ્ય વોઝ માય ફર્સ્ટ ફિલ્મ જે અમે શૂટ ઓલમોસ્ટ 80% કરી દીધી હતી અને 80% પર પહોંચ્યા પછી મારા ફંડ્સ પૂરા થઈ ગયા. ઇટ વોઝ અગેન અ સેલ્ફ ફંડેડ ફિલ્મ અને એ પછી બધી સ્ટોરીઝ ના થઈ અને એના પછી એ આ ઘટના છે 2009ની. ઓકે, અને એક વર્ષ પછી 2010માં અમે ચાર બનાવ્યું. ઓકે ઓકે, સો આ કમ્પ્લીટલી આખું નવેસરથી જ એક વડો ઉઠ્યો અને ત્યારે પણ હું આવો જ આ જ કરું એક ઇક્વિલિબ્રિયમ હતું અને હજી પણ એ જ છે. કોન્ફિડન્સ ત્યારે પણ હતો, હજી પણ છે. અંડર કોન્ફિડન્ટ રહસ્ય પછી પણ નહોતો થયો અને હજી પણ નથી થયો. દાગીના વાગીના મમ્મીના પત્નીના ભાઈના ભાભીના જેના પણ હોય બધા એ બધું કઈ થાય, બચત હોય એ ઇન્વેસ્ટ કરી દો. આઈ સ્ટડી એના પછી મુંબઈ ગયો, બરાબર છે. મુંબઈ ગયા પછી હું ફિલ્મ લાઈનમાં જોડાયો. મેં પહેલાં 3 વર્ષ સુધી સતત કામ કર્યું. આઈ હેવ આસિસ્ટેડ પીપલ. આસિસ્ટ કર્યા પછી હું સિરિયલ્સમાં ક્રિએટિવ હેડ બન્યો. ઓકે ઓકે, ક્રિએટિવ હેડ બન્યા પછી હું એડિટર પણ બન્યો. ઓકે, તો એક પછી એક જનરલ દરેક સ્ટેજમાંથી પસાર થતા ગયા. આપણું તે સ્કેલ પણ વધતું જાય અને આ બધું કરતી વખતે આ બધું જે કંઈ બી આ બધું સાથે સાથે જે બી જોબ્સ કરી રહ્યો હતો ત્યારે પેરેલલી આઈ વોઝ મેકિંગ શોર્ટ ફિલ્મ્સ. તો મેં મારી પહેલી ફિલ્મ બનાવતા પહેલાં લગભગ 12 શોર્ટ ફિલ્મ બનાવી છે. તો એ શોર્ટ ફિલ્મ બનાવવાનો મને ફાયદો એ થયો કે મને પ્રોડક્શનનો બહુ સારો સેન્સ આવ્યો. કઈ વસ્તુ કેટલાકમાં બનાવાય તો કેવી દેખાશે એનું સેન્સ બહુ જ ક્લિયરલી મને આવ્યું. એટલે એ પછી એક સ્ટેજ આવ્યો કે ખબર પડી ગઈ કે હવે આનાથી વધારે પે સ્કેલ નથી વધવાનું અને હવે આ લૂપ ચાલુ થઈ જશે. હવે જો આમાં ફસાયો તો ગાડીની લોન, ઘરનું લોન, આ તે ચક્કરમાં ફસાઈ જઈશ. તો એ જે કાંઈ પણ પૈસા મેં સેવ કરીને રાખ્યા હતા મારા આ બધા ફ્યુચર માટે, એ બધા જ પૈસા ફિલ્મો ચાલુ કર્યું. અને પછી એક પછી એક અને એટલે જ અમે બહુ ધીમી ગતિથી આગળ વધી રહ્યા છે, પણ વધી રહ્યા છે. એટલે જેટલી ચાદર છે એટલા જ પગ ફેલાવી રહ્યા છે. એક ફિલ્મ બનાવીએ એનું રિકવરી કરતા કરતા અમને 1.5 વર્ષ થઈ જાય. નહીં શકાય એ 1.5 વર્ષની અંદર પાછી કોઈ બીજી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી મળી જાય, એ ત્યાં પહોંચે ત્યાં સુધી ફરી અમે પાછા એક પૈસા રોટેટ કરીને પાછા કરીએ. અને અપાર્ટ ફ્રોમ ફિલ્મ મેકિંગ આઈ એડિટ ફિલ્મ્સ, આઈ એડિટ ટ્રેલર્સ. મારું પ્રોડક્શન હશે ગલોપ સ્ટોકીઝ, જેની અંદર અમે એડ ફિલ્મ્સ બનાવી છે, કોર્પોરેટ ડોક્યુમેન્ટરીઝ બનાવી છે. તો આ બધા જરિયા છે બ્રેડ એન્ડ બટર માટે. વેરી ઇન્ટરેસ્ટિંગ જર્ની, ઓલ ધ બેસ્ટ. યોર ફેવરિટ ફિલ્મ ઓફ ધ યર 2022 ગુજરાતી? 2022 ગુજરાતી ફેવરેટ ફિલ્મ જનરલી એવું થતો કે યાદ રહી જતી હોય છે, પણ તો લાસ્ટમાં ઓમ મંગલમ સિંગલમ જે જોઈ હતી દેટ વોઝ ક્લોઝ, મતલબ નજીક હતી. અત્યાર સુધી જોયેલી ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાંથી એક ફિલ્મ જે બિલકુલ નથી ગમી? મને છે ને બહુ બધી ફિલ્મો નથી ગમી.
પણ એક ફિલ્મ આવી હતી એનું નામ હતું અફરા તફરી. તો એને પોર્ટ્રે હોરર કરવામાં આવી હતી અને એ ફિલ્મની અંદર ધેર વોઝ નથિંગ એટલે ઇટ વોઝ બહુ જ સમજી ગયા તમે સ્ક્રિપ્ટ હોરર હતી. ગુજરાતી ફિલ્મોને અત્યારે આ પ્રશ્ન અમે લગભગ બધાને પૂછ્યો છે, તમને પણ પૂછીએ છીએ. ગુજરાતી ફિલ્મોને અત્યારે નીચેનામાંથી સૌથી વધુ શેની જરૂર છે? લાઈક નાવ, એ સારી સ્ક્રિપ્ટ, બી સમજનાર ડિરેક્ટર્સ, સી એક્ટિંગ કરી શકતા એક્ટર્સ, બી સારા પ્રોડ્યુસર્સ, ઓર ઈ યોર ઓપિનિયન, ઇફ આ બધામાંથી કંઈ ના હોય તો. તો ઈ માય ઓપિનિયન. સો માય ઓપિનિયન ઇઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ટુ બી વેરી ફેર, હું કોઈ પોલિટિકલી કરેક્ટ જવાબ નથી આપી રહ્યો. ગુજરાતી ઇન્ડસ્ટ્રીને કોઈ વસ્તુની જરૂર નથી શકાય. મારું એવું માનવું છે કે આ રૂમમાં બેસીને આપણે ચાર જણ નક્કી ના કરી શકીએ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને શેની જરૂર છે, શેની જરૂર નથી. સી આ મારો રોલ કાઢવા માટે જ નહીં આવે છે આખી કન્વર્સેશનમાં કે તમે ઉઠી જાવ કે તમે જવા દો. લેટ ઓડિયન્સ ડિસાઈડ. સર લેટ્સ ઓડિયન્સ ડિસાઈડ શું છે શું. અને ફિલ્મો બની જ રહી છે, બધું થઈ જ રહ્યું છે. દરેક ઇન્ડસ્ટ્રીમાં સારી ફિલ્મો પણ બને, ખરાબ ફિલ્મો પણ બને. દરેક ઇન્ડસ્ટ્રીમાં સારા એક્ટરો પણ હોય, ખરાબ એક્ટરો પણ હોય, સારા પ્રોડ્યુસર હોય, ખરાબ પ્રોડ્યુસર હોય, સારા ડિરેક્ટર હોય, ખરાબ ડિરેક્ટર પણ હોય. દરેક ઇન્ડસ્ટ્રીની આ હાલત છે કે આખા વર્ષમાં એક કે બે જ ફિલ્મો હિટ જાય છે. તમે મરાઠી ઇન્ડસ્ટ્રી પકડી લો કે તમે સાઉથની પણ પકડી લો, આખા વર્ષમાં એક બે જ કંતાર આવશે. પછી આપણે KGF જોવા જશું તો એ સિનેમા અલગ થઈ ગયો પાછો. પછી આપણે આ બાજુ તામિલ જોવા જશું તો એ અલગ થઈ ગયો. એક ફિલ્મને પકડીને આપણે એવું ઘણી લેતા હોય છે કે તામિલમાં તો બધું જ ચાલે નહીં સર, તેલુગુમાં તો બધું જ ચાલે નહીં સર. તો સેમ ગુજરાતીનું બી છે, અહીંયા જે ફિલ્મો ચાલે છે, જે નથી ચાલતી એ નથી ચાલતી. જે છે બધું બરાબર છે, પહોંચી જશું આપણે ક્યાંક ને ક્યાંક. નીકળ્યા છે તો પહોંચશું તો ખરા છે. પરફેક્ટ, સમજી ગયા. એટલે હવે આ સવાલ અમે નહીં પૂછીએ. અહીંયા મને લાગે છે કે અત્યાર સુધી જેટલા આ સવાલો પૂછ્યા છે ને એ બધાને કમ્પાઇલ કરી નૈતિક એમાં સૌથી છેલ્લું રાખી અને પૂરું કરો. બટ નો, કઈ જોક્સ અપાર્ટ, ખૂબ સાચી વાત છે. અને અનધર એંગલ, જ્યારે તું આવી વાતો કરે છે ત્યારે યુ બ્રિંગ સમથિંગ એલ્સ, બહુ સરસ. ઓકે, તમારા માટે આગંતુક ફિલ્મમાં, ફિલ્મની કાસ્ટમાં એટલે કે ઓફ ધ રેકોર્ડ, કોણ સસલું, કોણ કાચિંડો, કોણ ગરુડ? બાળકની જેમ વસ્તુને જોઈને બહુ જ એક્સાઇટેડ થઈને અને બધું જ કરી લેવું હોય છે. પેલું સસલું બહુ ઇઝીલી તમે મેનુપ્લેટ કરી શકો એ બધી જગ્યા એમના કરી લેવું છે. એટલે મારા માટે હિતેનભાઈ સસલું છે. કાચિંડો આ બેમાંથી કોઈ પણ નથી અનફોર્ચ્યુનેટલી. ગરુડ આ બંને છે બીકોઝ આ બંને છે, બીકોઝ આ બંને ફોકસ છે. ગરુડ ની જે વસ્તુ છે કે હી ઇઝ વેરી ફોકસ ઓન હિઝ પ્રે, જ્યારે તક મળશે ચડશે. તો આ બંને ફોકસ તો છે જ. સો આઈ થિંક યુ ગોટ યોર આન્સર. કાચિંડા વાળું કેટેગરી પણ નથી ને, તો વેરી ફેન નથી. હવે આ નથી તો શું કરીએ, સાચી વાત છે. આ ફિલ્મમાં કયા એક્ટર જોડે કામ લેવું સૌથી વધુ અઘરું લાગે તમને? સૌથી અઘરું ઉત્સવ છે, કારણ કે તમે આ શો દરમિયાન તમે જ્યારે જોશો શો ત્યારે પણ જોશો કે અમારું કોન્સ્ટન્ટ એક હસવાનું ચાલ્યા જ કરતું હોય. એક એકબીજાને જોઈએ એટલે સ્માઇલ આવે છે, બીકોઝ યુ વર્ક ટુગેધર ઓફ કેમેરા. એટલે છે ને, એ કરવું ઓન અ લાઇટર નોટ ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર અસ ટુ ડુ ધીસ. એના માટે બહુ નવું નવું લાગતું કે સર to be very frank, and everybody maybe you are looking forward to. I am looking forward to watch lot of films. I am looking forward to watch Vash. I am looking forward to watch Chalman Jitwa Jaiye. Ela sivai pan gani amu kai film ache je aji sudhi declare nathi thai etle mare hamna naam nathi kyo, but I am looking forward to watch these films. But I don't think ya film a game changer banshe. See, ek film thi koi dias game changer nathi thati, rato rat kai nathi badalto. Rome was not built in a day, right? એટલે આવું આ એક ફિલ્મ થી ગેમ ચેન્જર બની જશે ને એવું મારા ખ્યાલ તો વિચારું છું. એવું એસા નહીં હોને વાત.
practical and very truthful. Correct. But I would like to watch all these films and I'm curious to watch. Okay. ઓછા સમયમાં ફિલ્મ શૂટ કરવાના ફાયદા અને ગેરફાયદા. ઓછા સમયમાં ફિલ્મ શૂટ કરવાના ફાયદા અને ગેરફાયદા કરતા છે ને, ઓછા સમયમાં ફિલ્મ શૂટ કરતા આવડવું એ બહુ મોટો આર્ટ છે. ઓછા દિવસમાં ફિલ્મ શૂટ થઈ જાય પણ તમે એને કરેક્ટ રીતે શૂટ કરી છે એના માટે તમારે પ્રી પ્રોડક્શન બહુ જ પરફેક્ટ કરવું પડે. એટલે હવે વરસતા વરસાદની અંદર આટલી વિપરીત પરિસ્થિતિઓમાં બી હસતા હસતા આખી ફિલ્મ શૂટ કરી છે વિધાઉટ મિસિંગ ઇવન અ સિંગલ શોટ. કે ગાય ગાય થઈ ગઈ, એ મિસ હો ગયા, બહુ મિસ હો ગયા. તમારી ફિલ્મ ઓછા સમયમાં શૂટ થઈ છે ને એ ઓનસ્ક્રીન દેખાવ ના જોઈએ. મુદ્દા એ એ આપણા વચ્ચે હોવું જોઈએ. ફિલ્મ જોતી વખતે જેવું ખબર પડે કે આમાં છાપકામ થયું છે કે આ ઓછા દિવસોમાં રહી છે તો એ ખોટું. અને હવે આપણે ફાયદા ને નુકસાન પર આવે તો ફાયદો એ છે કે પ્રોડક્શન વેલ્યુ તમારી બચે. બટ ઓબ્વિયસ તમે જો પ્રોપરલી ડિઝાઇન કરી હોય ફિલ્મ, તમે જો પ્રોપરલી શોર્ટ ડિવિઝન કરી હોય, આખું પ્લાન વેલ પ્લાન એક્ઝિક્યુટ થાય તમારો, તો તમારા પૈસા બચે જ છે. રાઈટ. શૂટિંગ દરમિયાન શૂટિંગ પછી જે પૈસા લાગવાના છે એ લાગવાના જ છે. બરાબર છે. અને ગેરફાયદા એવા થતા હોય છે કે એ હવે મારા માટે તો ગેરફાયદો નથી પણ એક એવું બી હોય છે, ઘણી વખત એવું થતું હોય છે કે ઇન્ડસ્ટ્રીમાં, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, નોટ ઓનલી ગુજરાત ઇન્ડસ્ટ્રી, સ્પેશિયલી વિથ રિસ્પેક્ટ ટુ એક્ટર્સ, કે એક્ટર્સનું કેવું છે કે એ લોકોની પાસે એમ્પર એમાઉન્ટ ઓફ ટાઈમ હોય, દે આર લોટ્સ ઓફ ટાઈમ. તો એ સમય દરમિયાન એ લોકો બહુ જ મજા કરે, બહુ જ મસ્તી કરે, બહુ જ ગેમ્સ રમે, આ બધું થતું હોય છે. એવું બધું બહુ મારી ફિલ્મમાં કરવાનો સમય નથી મળતો. અને મારી ફિલ્મમાં કટુકટ એ આવી એ આવી એ આવી એ આવી, એટલે જે જેને એ આદત પડી ગઈ જે એક્ટર્સને કે યાર વાર્તાની રિક્વાયરમેન્ટ હોય તો જ હું યુઝ કરી શકું. જ્યાં કાર રીની જરૂર છે ને એમાં વચ્ચે ખાલી ખાલી ઘુસાડી ના શકાય. તો એ જયારે એ જે મેં ઇમેજિન કર્યું હતું કે કાર રીકા શોર્ટ હશે, એ પ્રોફાઇલમાં લાગ્યું છે, ઉત્સવનું અડધું મોડું દેખાય છે, પાછળનો રોડ બી દેખાય છે, ગાડી દેખાય છે, જેવો સિમિલર ટુ જોકરનો બહુ ફેમસ એક શોટ આવ્યો હતો, જે બહુ વખત પહેલા કમલ હસનની ફિલ્મમાં પણ હતો, એનાથી પણ પહેલા હિચકોકની ફિલ્મમાં આવ્યો હતો, જે બોલે કે એક ડ્રીમ હતો કે આવો એક શોટ. એ પહેલી જ ફ્રેમ જ્યારે લાગી ને ત્યારે થઈ ગઈ બંધ ગઈ એ છે. અમે લોકો એ સીન જોવા માટે બહુ ઉત્સાહિત રહીશું હવે જ્યારે તે કહી દીધું છે ત્યારે. ઓકે, સમ ઓફ ધ લાસ્ટ ક્વેશ્ચન્સ જે મેં દરેકને પૂછ્યો છે, ઉત્સવ નેત્રી નીતિનભાઈને એક વાત જે તમે હજી સુધી નથી કહી શક્યા હવે કહેવા માંગો આ સંવાદ. નેત્રીને મેં ક્યારે એવું નથી કીધું કે યુ આર અ ફેમિલી ટુ મી, જે એને કાયમ કીધું. સો યસ, યુ આર ઓલસો ફેમિલી ટુ મી, વિચ યુ નો, બટ વર્બલી કોઈ દિવસ મેં કહ્યું નથી. સો યસ, ઉત્સવ મને હું થેન્ક્સ કહેવા માંગીશ કે થેન્ક યુ ફોર બેરિંગ મી, થેન્ક યુ ફોર ઓલવેઝ બી ધેર. જે આપણે કોઈ દિવસ આવીએ, અને હિતેનભાઈને પણ ખાસ થેન્ક યુ, કારણ કે એમને પણ મને ટ્રાન્સફર નથી મળ્યો કહેવાનો થેન્ક યુ, બીકોઝ હું છે ને હિતેનભાઈ પાસે જતા અચકાતો હતો, કારણ કે છે ને એમનો એક ઓરા છે. ઓફકોર્સ, એ સેટ પર બી આવ્યો હતો, એક સ્ટાર આવ્યો, એ કસે પણ જાય, હી કેરીઝ ધેટ ઓરા. અગ્રી. અને એ ઓરા માઇનસ કરીને શુક્લાજી બનવા માટે આ પાડશે કે નહીં આ પાડશે, એ મને થોડું ડચું પચું હતું. અને મને હતું કે હિતેનભાઈ ના પાડશે તો હું કોની પાસે જઈશ, બીકોઝ હી ફિટ્સ ધ બિલ અને એમની પોટેન્શિયલ મને ખબર હતી. તો એમને શુક્લાજી માટે હા પાડી દીધી, એના માટે આઈ એમ વેરી મચ થેન્ક યુ. જે મેં પર્સનલી આજ સુધી એમને કીધું નથી પણ યસ, આ માધ્યમથી અમને કહેવા, થેન્ક યુ સો મચ સર ફોર બિકમિંગ શુક્લાજી. અને એમને બહુ ગ્રેસફુલી, એમણે જ્યારે મેં આ સ્ક્રિપ્ટ એમને કહી ને, એમણે કીધું એમને એક સ્ટાર નહીં કે હાથ જોઈ તો કેરેક્ટર મને કર્યું, એમની જે સ્ટાઈલ છે. અને પછી તમે માનશો નહીં, આખી ફિલ્મમાં તમને હિતેન કુમાર જોવા નહીં મળ્યું છે, તમને શુક્લાજી જ જોવા મળશે.
લુકિંગ ફોરવર્ડ. અને મજાની વાત એ છે કે જ્યારે પણ હિતિનભાઈ આસપાસ હોય ત્યારે કેટલી બધી એનર્જી તમને, યસ, શૂટ પર નથી ખબર, ફ્લોર પણ અમને નથી ખબર, પણ અમારી જેમ જ્યારે કોન્વર્સેશન કરે ત્યારે એકદમ લેપર્સ એનર્જેટિક. આઈ ટોલ્ડ યુ સતત નહીં, જે રીતે અસ્ખલિત સતત સખત એનર્જીમાં જે વાત કરે, તમને એમને એકદમ સાંભળ્યા કરી શકો, એમને બસ એમને મોકો આપીએ ને એ બોલ્યા કરે. હી ઇઝ એન્સાઇક્લોપેડિયા ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રી. હિતેનભાઈ વિશે એવું કહું ને તો મને ખરેખર અચરજ જ લાગે કે આટલા વર્ષોથી એ કામ કરી રહ્યા છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ મિશન. આટલા તબક્કા એમને ત્રણ લાયકા જોઈ લીધા, એવા ડિરેક્ટરો સાથે પણ કામ કર્યું છે જે એમને ખબર જ છે કે ઇસકો નહીં આવતા, કરના પડે. પછી એક નવી જ પેઢી અમારા જે, જ્યારે મેં ફર્સ્ટ ફિલ્મની સાથે ચાર કરી ત્યારે હું એકદમ આઈ વોઝ 26 અને અમારી સાથે એમણે એટલે એ છે કે હા મેં એ ફિલ્મ કરું, આઈ લાઈક યોર સ્ક્રિપ્ટ, એ પણ રિસ્ક લેવ. અને એટલે એ અઘરું છે, બહુ અઘરું છે. આપણે લાગે એવું કરતા કરતા પણ એઝ એન એક્ટર આ બધી જ પ્રોસેસમાંથી સસ્ટેન્ડ થઈને 2023 સુધી પહોંચવું એ બહુ સારી બહુ છે. એક વખત જોરદાર કાર્ય એનું પણ એક ચોક્કસ કારણ છે, બોલું કે વધારે સમય લઈ લઈશ. અમે તો લાંબા સંવાદ માટે જાણીતા છીએ, તમારે જેટલું બોલવું હોય એટલું. સો ધીસ ઇઝ માય પર્સનલ ઓપિનિયન, માય ટુ કદાચ ખોટો છે. આપણે ત્યાં કેવું હોય છે કે એક બે ફિલ્મ હિટ થઈ જાય પછી ઓડિયન્સીસ એ એક્ટરને કેરેક્ટરથી ઓળખતા થઈ જાય છે. ઓકે, તો મારે ખાસ જોઈતું હતું કે દાનિશનું કેરેક્ટર એવો હોય ને કે જેની પહેલાંથી કોઈ ભ્રાંતિ ના હોય, તો લોકો એને એ કેરેક્ટર સાથે આવકારશે, જેવું બાહુબલીમાં પ્રભાસ સાથે. કટપ્પાનું તો મને તો હજી નથી ખબર નામ શું છે, હજી હું કટપ્પા તરીકે જોઉં. તો એક એટલે ઘણી વખત હજી આપણે એવું થાય છે કે આપણે મલારને વિકીડાથી લોકો વધારે યાદ કરે, પછી એટલું હિટ થઈ ગયું. અને ત્યારે જ્યારે વિકીડો બન્યો ને ત્યારે મલારને વિકીડા તરીકે કોઈ નહોતો, તો હજી બી લોકો એને વિકીડો તરીકે કહે છે. તો એ રીતે મને દાનિશના કેરેક્ટરમાં કોઈ એવું વ્યક્તિ જોયું કે જેને લોકો દાનિશ તરીકે ઓળખે અને માની લે કે એ દાનિશ છે. એ ઉત્સવ નહીં, કોઈ પહેલેથી ભ્રાંતિ સાથે ના આવે. તો એવી રીતે મને એક્ટર કોઈ પણ ઉત્સવ ન હતો તો કોઈ બીજું હતું, પણ હોતે ન્યુ કમર હોય છે એ ફિક્સ હતું. આ સવાલ જરા વચ્ચે છેડાનો સવાલ, આગામી વર્ષોમાં કોને ગુજરાતી ફિલ્મના એક્ટર તરીકે, કયા હીરોને, કયા નામને તમે ગુજરાતી ફિલ્મનો ચહેરો તરીકે જોવો છો, પોપ્યુલર ફેસ? ગુજરાતી ફિલ્મોનો પોપ્યુલર ફેસ બનવા માટે કોણ દાવેદાર છે? હિતેનભાઈની વાત કરીએ ને કે એમની બધી પોટેન્શિયલ હજી બહાર નથી આવી, એ માની તો હજી 10% પણ નથી આવી. એ વાર્તામાં બહાર આવશે, એવા સબ્જેક્ટ બહાર આવશે, તો આની પોટેન્શિયલ બહાર ખબર પડશે. કારણ કે આની આની અંદર પણ ઘણું બધું એવું છે, બહુ જ અંડરરેટેડ છે, જે સુધી બહાર નથી આવી. અને મેં કહ્યું હજી 10-10 ફિલ્મો કરવી પડશે દરેક એક્ટરે, તો એમની પોટેન્શિયલ ખબર પડશે, અને તો આપણે એવું કહી શકશું કે એ ચહેરા બનેગા. ટેક ઇટ. ઓકે, નેત્રી ના હોત તો? નેત્રી ના હોત તો બી અમે અટવાયા, કારણ કે ઉત્સવનું કાસ્ટિંગ થઈ ગયું, બરાબર છે. ઉત્સવની સામે કોણ હોઈ શકે, મારી પાસે કોઈ ઓપ્શન જ નહોતું. અને સીધો પણ પછી નેત્રી પાસે કે મને એ ખબર છે કે આની બી જે પોટેન્શિયલ છે, આની જે રેન્જ છે ને, એ એવી છે કે એ ઉત્સવની સામે એની ઉંમરની મને બતાવી શકે. આટલો કોન્ફિડન્સ મને બીજી કોઈ એક્ટ્રેસમાં અત્યારની આપણે ત્યાંનું હોય ને એવો નથી. અને બીજું એક કોન્ફિડન્સ કરતા એ લુક વાઇઝ પણ સેટ થાય, નેત્રી જ હોત, નેત્રી જ હોત. એટલે એ નેત્રી એ, અને થેન્કફુલી મેં એને ફોન કર્યો અને હા પાડી સ્ક્રિપ્ટ વાંચી લે કે હા આઈ એમ ડુઇંગ ધીસ. અને તમે ફિલ્મ જોશો ને તો તમે મનસ્વી દેખાશે, એમાં નેત્રી બી નહીં દેખાય. એટલે એણે પણ એ રીતનું એ પાત્ર ભજ્યું છે. એને એ જે કોલેજની છોકરી મને જોઈતી હતી, એ કોલેજની છોકરી બની છે. ટ્રેલરમાં એનો એક જ લાઈન છે, કોલેજ, એ જ બોલે છે કોલેજ. સો એ એનો સ્ટેન્સ, એની વોકિંગ પેટર્ન, એનું જે શોલ્ડર, એક શોલ્ડર એને બહુ જ સારી રીતે કેરી કેચિશ બન્યા સિવાય વગર કર્યું છે. એટલે
અગર નીતિ ન હોત ને તો મારે કોઈ ન્યુકમર જ પાછું શોધવું પડતે જે એકદમ ફ્રેશ ફેસ હોતે અને કદાચ ઉત્સવથી પણ નાની ઉંમર લુકિંગ ફોરવર્ડ ટુ બોથ ઓફ યુ એન્ડ હિતેનભાઈ હિતેનભાઈ તો મેં કોઈ ઓપ્શન તરત નહીં હતો છે ને હું મેં કીધું હું જતા અસ્કા તો કે ના પાસે તો શું કરીશ હું બ્લેન્ક હતો ઓકે સો ધીસ ઇઝ ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ બાય એની મીન્સ જે મેં બધાને પૂછ્યું છે આગંતુક એટલે ઇન વન ડ્રીમ કમ ટ્રુ આગંતુક ઇઝ ડ્રીમ કમ ટ્રુ વાહ On that note, મોટી ભાગે સપનું જ એક સૌથી મોટું આગંતુક હોય છે તમને ખ્યાલ જે દિવસે સફળ થઈ જાય ને ત્યારે બહુ જાણીતું પોતાનું પોતિકું થઈ જાય એ ન થાય ત્યાં સુધી આગંતુકની જેમ ખૂબ સફળતા મળે ઈશ્વર કરે તમારી આ ફિલ્મ ખૂબ સફળ થાય ખૂબ લોકો સુધી પહોંચે વિશિંગ યુ ઓલ મેની મોર સિનેમા આટલી બધી અદ્ભુત પ્રામાણિક અને આટલી બધી સુંદર મજાની વાતો સાથે મને એવું પણ લાગ્યું કે આ સંવાદ ઓ એવો નથી આ સંવાદ ઓ પ્રકારનો છે બહુ ઓછી મોમેન્ટ્સ બહુ ઓછા સંવાદમાં આવું થતું હોય છે આઈ વિશ યુ ઓલ ધ લક થેન્ક યુ